वानना असीम जय जयकार हो। दादा भगवान ना असीम जय जयकार हो। अप्तवाणी श्रेणी 14 भाग 3 पेज नंबर 70 हेडिंग पुद्गल थई जाय भावरूप। प्रश्न करता श्रीमद राजचंद्रए कहू छे के होय न चेतन प्रेरणा तो कोण ग्रहे कर्म, ए समझाओ। दादाश्री, आ तो एवं छे ने, ए क्रमिक मार्ग छे। हवे ए क्रमिक मार्ग सेने चेतन गणे छे? व्यवहार आत्माने चेतन गणे छे, एटले ए चेतननी प्रेरणा छे। आ तो आपणे शू कहीए छीए कि बधुं ईगोइझમનું છે, અને એ એને આત્મા કહે છે કે એ ચેતન પ્રેરણા કરે છે। હવે એ ચેતન તો ચેતન છે જ, પણ આપણે તો હિસાબ કાઢી નાખ્યો કે આ પાવર ચેતન છે, ઓલરાઈટ ચેતન નથી। અને જો ઓલરાઈટ ચેતન હોત તો એ પ્રેરણા થયેલી તો એ પ્રેરક કાયમનો રહે જ્યાં જાવ ત્યાં। મૂળ ચેતન હોત તો મોક્ષે ગયા પછી પણ એનું પ્રેરણા ચાલુ રહે, તો કે એ બનતું નથી। આ બીજા સંજોગ ઊભા થવાથી આ ઊભું થયું, આ વ્યવહાર આત્મા ઊભો થયો, અને વ્યવહાર આત્મા પછી નવા કર્મ ચાર્જ કર્યા કરે છે। હું કરું છું, હું ચંદુ છું, એનાથી નવું ચાર્જ થાય। મૂળ આત્મા બાજુમાં રહી ગયો કે છે, વ્યવહાર આત્માને પાવર ચેતન કયો, એક જ ખાનામાં બેવું જાય। પ્રશ્ન કરતા એટલે આ જે પૂતગલનું પરિવર્તન બને છે એમાં એને કોણ ગ્રહે, ગ્રહનાવાનું શું આની અંદર? દાદાશ્રી, હોય ન ચેતન પ્રેરણા એ કોણ ગ્રહે કર્મ? આ હું કરું છું એ કર્મ ગ્રહે છે, આ હું કરું છું એવું માને છે। અલ્યા, તું ક્યાં અહીં આગળ છે? આ તો સચ્ચર છે, મિકેનિકલ આત્મા છે, એની મહી અચર છે, એ શુદ્ધ આત્મા છે। પ્રશ્ન કરતા એટલે આત્મા કંઈ ગ્રહતો નથી પણ આ તો માન્યતા છે? દાદાશ્રી, એ રોંગ બિલીફો જ છે બધી, અને એવું સ્વરૂપ પૂતગલનું થઈ જાય જેવું આપણે બોલીએ ને એવું સ્વરૂપ પૂતગલનું થઈ જાય, ભાવ એનું ફળ દ્રવ્ય સ્વરૂપ થઈ જાય। પૂતગલનો ગુણ છે એવો, અને હું કરતા નથી તો પછી એ પૂતગલને કશું ના થાય, હોય તો એ છૂટા થઈ જાય, જ્ઞાતા દ્રષ્ટા થયા કે છૂટા થઈ જાય। પોતે પોતાના સ્વભાવમાં આવ્યો તો પછી નવું ચાર્જ ના થાય, અને હોય તોય ખરી પડે પછી, અને આ કરતા છું માન્યો એટલે પેલું પૂતગલ પેસી જાય। પછી જવાબ આવે, મૂળ એની બિલીફમાં છે જ કરતા, દાન આપવું તો જોઈએ જ, મારી પાસે થોડી સગવડ થાય એટલે આપીશ, એટલે એ બોલ્યો ને ત્યારે એને અંદર કરતા ભાવ વર્તે છે, હું ચંદુ છું વર્તે જ છે, એટલે આ ભાવ બોલ્યો એટલે પછી એ બીજ પડવાનો, બીજે બહુ એનાથી અપાશે, અને કદાચ આપ્યું અને મય થાય ને આ ખોટું અપાઈ ગયું, આવા લોકોને તો અપાય જ નહીં, તો એ ભાવ બીજ નાખ્યું આવતે બહુ એનાથી પૈસોય નહીં છૂટે, એટલે ભાવ એનું ફળ ઓટોમેટિક દ્રવ્ય સ્વરૂપ થઈ જાય। એ પૂતગલ જ એવો પરમાણુને એનો સ્વભાવ જ એવો છે કે આપણા ભાવ પ્રમાણે એ ચાર્જ થઈ જાય, ચાર્જ પછી બીજે બહુ રેડી થાય ફળ આપવા માટે, સંજોગ ભેગા મળીને ફળ આવે। મૂળ આત્મા છૂટો જ રહ્યો, છેટો જ રહ્યો છે, જુદો જ રહ્યો છે, કરતા છે ત્યાં સુધી નવા પૂતગલ ગ્રહણ કરે અને જૂના છોડે ખરા, છોડનારો એ ને ગ્રહણ કરનારો એ। પેજ નંબર 71 અને આ તો ગ્રહણ કરનારો બંધ થયો ને છોડનાર વ્યવસ્થિત પોતે વચ્ચે નવરો થઈ ગયો। ચાર્જ બંધ થયું એટલે હવે આ ડિસ્ચાર્જ વ્યવસ્થિતને તાબે રહ્યું, પોતે નવરો થઈ ગયો, પણ શેમાં જાય તો કે શુદ્ધાત્મામાં રહેવા માટે નવરો, હવે પૂતગલમાં જે પેસી જતો હતો એ છૂટ્યું,
રોંગ બિલીફથી ભૂતગલ પુરણ ગલન થતું હતું જ, ગલન થતું હતું, એને હું કરું છું માનતો હતો એટલે ફસાતો હતો. હવે એ ભારે વસ્તુ લોકોને સી રીતે સમજાય, આમાં મેળ પડે નહીં, એટલે એ જ જાણે કે મૂળ ચેતન જ આ બધું કરે છે. લોકો એમ જ જાણે છે કે આ મૂળ ચેતન બધું કરે છે, ખબર જ નથી, બે જુદા પડે છે. મૂળ ચેતન એક છે, નિત્ય શાશ્વત મૂળ વસ્તુ છે, અને આ બીજો વિભાવ સ્વભાવ થાય છે, બીજો ભાગ છે આખો. એ વિભાવમાં આવી ગયું છે ને એ કર્મ ચાર્જ કરે છે, એને અજ્ઞાનતા છે ત્યાં સુધી. જ્ઞાન થાય, વિભાવ છૂટે તો નવું ચાર્જ બંધ થઈ જાય. હેડિંગ: અક્રમે ઉડાડ્યું ભાવ કર્મ. પ્રશ્ન કરતા: તો કૃપાળુ દેવે બીજું કહ્યું છે ને, ભાવ કર્મ નીચ કલ્પના માટે ચેતન રૂપ જીવ વીર્યની સ્ફૂરણા ગ્રહણ કરે જડતું, એ સમજાવો. દાદાશ્રી: હા એ બરાબર છે, ભાવ કર્મ નીચ કલ્પના માટે ચેતન રૂપ, પણ એ ભાવ કર્મ હોય ત્યાં સુધી છે. ભાવ કર્મ એ વ્યવહાર આત્માને લાગુ થાય છે. આપણે અહીં ભાવ કર્મ જ ઉડાડી દીધું છે. હપું છું બિલકુલ. પ્રશ્ન કરતા: મૂળ આત્માને રાખ્યો ખાલી. દાદાશ્રી: મૂળ આત્માને ચોખ્ખો જ મૂકી દીધો અને ક્રમિકમાં ભાવ કર્મ હોય એ પોતાની કલ્પના કહેવાય, માટે ચેતન રૂપ એટલે મિશ્ર ચેતન થાય છે. નિજ કલ્પના એટલે સંકલ્પ વિકલ્પ, ભાવ કર્મ નથી તેને નિર્વિકલ્પ. આપણે આખું ભાવ કર્મનું અસ્તિત્વ જ ઉડાડી દીધું. જે ક્રમિક માર્ગમાં છેલ્લા અવતારમાં જાય, કેવળ જ્ઞાન થાય ત્યારે જાય, તે આપણે અહીં તરત જ ઉડાડી મેલ્યું. નહીં તો તમે નિર્વિકલ્પ કહેવાઓ જ નહીં ને. અને હું ચંદીભાઈ છું એ જ વિકલ્પ, હું એન્જિનિયર છું એ વિકલ્પ, હું જૈન છું એ વિકલ્પ, હું વાણિયો છું એ વિકલ્પ, 50 વર્ષનો છું એ વિકલ્પ, બધા કેટલાય વિકલ્પો, બધા વિકલ્પો ફ્રેક્ચર થઈ ગયા. હવે આ ભાષા છે તે જ્ઞાનીઓ એકલા જ સમજે, બાકી આ અજ્ઞાની માણસો કેમ કરીને સમજે? એટલે લોકો મૂળ ચેતનને સમજે છે કે ચેતન આવવું જ હોય, ભાવ સંકલ્પ વિકલ્પ કર્યા વગર રહે જ નહીં. પેજ નંબર 72. ભાવ કર્મ એટલે તો વ્યવહાર આત્માનો સંકલ્પ કર્યો, વિકલ્પ કર્યો કહેવાય. ચેતનની સ્ફૂરણા થઈ એમાં, એટલે પેલામાં પાવર પેઠો ભૂતગલમાં, ભૂતગલ પાવરવાળું થયું. હવે જ્ઞાન લીધા પછી એ ભરાય નહીં ને જૂની બેટરી છે તે ડિસ્ચાર્જ થયા કરે. સંકલ્પ એટલે હું, અરે મારું, મારી ઘડિયાળ, સંકલ્પ કહેવાય. અને હું ચંદુ છું એ વિકલ્પ, એટલે હું પણ જ્યાં જ્યાં વાપરો આત્મા સિવાય આરોપિત ભાવે વિકલ્પ કહેવાય. આત્મા સિવાય પરાઈ વિનાશી વસ્તુઓને માલિકી થવા ગયો એ સંકલ્પ કહેવાય. સંકલ્પ વિકલ્પ બે છૂટ્યા, આપણે નિર્વિકલ્પ બનાયા. દીપુભાઈ, આ ચેતનની સ્ફૂર્ણા થઈ એટલે એમાં વ્યવહાર આત્માની વાત છે? હા, વ્યવહાર આત્માની. એ કીધું ને કે આ ચેતન કયું? વ્યવહાર આત્મા. જીવની સ્ફૂર્ણા એટલે પાવર ચેતનની સ્ફૂર્ણા, એનાથી ચાર્જ થાય છે. કઈ રીતે સ્ફૂર્ણા? તો કે હું ચંદુ છું ને મેં કર્યું. વ્યવહાર આત્મા કો, પાવર ચેતન કો, એક જ ખાનામાં જાય. એટલે કહે છે ચેતનની સ્ફૂર્ણા થઈ એમાં, એટલે પેલામાં પાવર પેઠો ભૂતગલમાં, તો ભૂતગલ એટલે એનું એ જ થયું ને? હા, એટલે ભૂતગલ એટલે પછી પરમાણુમાં પાવર પેઠો, અને પછી ચાર્જ થયું પરમાણુ, પછી બીજે ભાવ જ્યારે ડિસ્ચાર્જ થશે ત્યારે પાવર ભરેલું પૂતળું ફળ આપશે. પણ આ ચાર્જ કેવી રીતે થાય છે? તો કે હું ચંદુ છું માનવાથી. એ ચેતન એટલે આ અપેક્ષા છે કે ભાઈ આ પાવર ચેતન છે, મૂળ ચેતન નથી. મૂળ ચેતન તો એ ચાર્જ કરી શકતું નથી.
આ વિભાવિક થયું છે એ ચાર્જ કરે છે. જેનું અજ્ઞાન ઊભું થયું એટલે અહંકાર ઊભો થયો, અહંકાર પછી હું કરું છું માને છે, હું ચંદુ છું માને છે, એ પછી ચાર્જ કરે છે. જ્ઞાન થાય તો પછી વિભાવ છૂટ્યો અને ચાર્જ થઈ ગયું બંધ. આજે કીધું કે વ્યવહાર આત્માનો સંકલ્પ કર્યો વિકલ્પ કર્યો, તેમાં વ્યવહાર આત્મા નો કે વ્યવહાર આત્મા એ સંકલ્પ વિકલ્પ કર્યો? ના, એ વ્યવહાર આત્માનો જ કહેવાય. કારણ શું છે કે હું ચંદુ માન્યા પછી આગળ વધે છે. આ વાઈફ મારી છે, હું ધણી છું, આ ઘર મારું છે, માલિક છું, આ ફેક્ટરી મારી, હું એનો માલિક, એ પછી આગળ વધ્યો. આ સૂક્ષ્મતમ કાયમ રહેતું નથી, એ આગળ વધી જ જાય છે બધું. એટલે બહુ ડિફરન્સ નથી કરવા જેવો. અને એક આજે કીધું કે ભાવ કર્મ એ પોતાની કલ્પના કહેવાય, કે પોતે કલ્પે એવું ભાવ કર્મ બંધાય છે એવું કહેવા માંગે છે? હા, એવું જ. અને આ હું અમાન કહેવાય છે, હું ચંદુ છું, હું એન્જિનિયર છું, એ માન, મારી વાઈફ એ મોહ અથવા માયા કપટમાં જાય. અને એટલે આ બધું કે ને કંઈ પણ જોઈએ છે લોભમાં જાય બધું. એ પોતાનું પોતે ચંદુ માનીને પછી ઊંધો ચાલ્યો, એ બધું ભાવ કર્મ, ક્રોધ માન માયા લોભ વપરાયા. એટલે એ કલ્પના શબ્દ વાપર્યો ને આપણે ભાવના આધારે ભાવ કર્મ કહીએ છીએ. મૂળ શું છે એ કલ્પના શબ્દ જેવું ચિંતવે તેવું થાય, જેવું કલ્પે તેવું થાય કહે છે ને, એ આ જ કે ભાઈ આ વાઈફ મારી, હું ધણી છું, એ કલ્પ્યું જ કહેવાય. એટલે પછી કર્મ બંધાયું. એને દાદા કહે છે ખુદ કલ્પ સ્વરૂપ છે, અને આ બીજા સંજોગના દબાણથી વિશેષ કલ્પ ઉભો થાય, વિકલ્પ ઉભો થાય છે અથવા વિભાવ ઉભો થાય છે. અને પછી મારું માને એટલે સંકલ્પ ઉભો થયો, અને વિકલ્પ સંકલ્પથી નવું ચાર્જ થયા કરે. હેડિંગ: પોતે જ્ઞાનમાં જોયો મૂળ ને થયા સ્તંભિત. પ્રશ્ન કરતા: આપે અમને જ્ઞાન આપ્યું એ પહેલાં તો અમારો આત્મા વ્યવહાર આત્મા હતો ને? દાદાશ્રી: હા, બીજું શું હતું ત્યારે? આ વ્યવહાર આત્મામાં રહી અને તમે મૂળ આત્માને જોયો, એને જોયો ત્યાંથી સ્તંભિત થઈ ગયો કે ઓહો હો આટલો આનંદ છે, એટલે પછી એમાં જ રમણતા ચાલી. પહેલાં રમણતા સંસારમાં ભૌતિકમાં ચાલતી હતી. પ્રશ્ન કરતા: તો જ્ઞાન પણ એને જ થાય છે? દાદાશ્રી: ભાન થાય છે, જ્ઞાન નથી થતું, એ ભાન જતું રહ્યું છે, એ ભાન થાય છે એને. પ્રશ્ન કરતા: એટલે એ ભાન પછી જ્ઞાન સુધી પરિણમે છે એવું? દાદાશ્રી: થઈ રહ્યું, ભાન થયું એટલે ખલ્લાસ થઈ ગયું. પ્રશ્ન કરતા: એટલે એને જ્ઞાનમાં જ આવી ગયું કહેવાય? દાદાશ્રી: પછી જેટલા માઇલ ઊંધો ચાલ્યો એટલા માઇલ પાછો આવે એટલે થઈ ગયો કમ્પ્લીટ એકદમ. પ્રશ્ન કરતા: એને કહ્યું ને ભાન આવ્યું કહેવાય, જ્ઞાન ના કહેવાય, તો ભાનમાં દર્શનમાં અને જ્ઞાનમાં ફરક શું? દાદાશ્રી: એ ભાન તો દર્શનથી આગળની વસ્તુ છે. પેજ નંબર 73. પહેલાં દર્શન થાય એટલે પ્રતીતિ પહેલી બેસે, પછી ભાન થાય એનું સંપૂર્ણ, ભાન પછી થાય એને, પણ પ્રતીતિ પહેલી બેસે કે આ કહે છે એ જ છું હું, એમ જ છું હું, આ કહે છે એમ જ છું હું, હું ખરેખર આ ચંદુલાલ નથી, એવી એની પ્રતીતિ બેસે પછી એને ભાન થાય. પ્રશ્ન કરતા: એટલે પછી ભાન થાય છે એને, એ ભાનને પછી હજુ આગળ જ્ઞાન રહ્યું? દાદાશ્રી: એ ભાન એ જ જ્ઞાનની નિશાની, રોજ રોજ ભાન થતું જાય, જેટલો અનુભવ થતો જાય એટલું ભાન થતું જાય, સંપૂર્ણ ભાન પ્રગટ થયું એટલે વર્તનમાં આવે, અને વર્તન એ કેવળ જ્ઞાન છે.
એ ભાન એ અંશ અનુભવ કહેવાય છે અને જ્ઞાન એ સર્વાંશ અનુભવ કહેવાય. પહેલી પ્રતિથિ બેસે પછી એને જાગૃતિ રહે એટલે લક્ષમાં આવ્યું કહેવાય. એટલે પ્રતિથિ લક્ષ ને અનુભવ, લક્ષ એટલે જાગૃતિ કે હું આ નથી હું આ છું, એ જાગૃતિ એની શરૂ થાય. પછી ભાન અંશે અંશે વધતું જાય. પછી જેમ જેમ પાંચ આજ્ઞા વાપરતા થઈએ આપણે એનાથી ભાન વધતું જાય અને એ ભાન વધતા વધતા સર્વાંશ થાય એટલે અનુભવ એટલે જ્ઞાન દશા કહેવાય. અત્યારે અંશ અનુભવ એટલે ભાન કહેવાય. કાં તો ભાનમાં રહો કે કાં તો જ્ઞાનમાં રહો, મન વચન કાયાની તમામ સંગી ક્રિયાઓથી હું તદ્દન અસંગત છું. મન વચન કાયાની ટેવોને હું જાણું છું ને મારા સ્વ સ્વભાવને પણ હું જાણું છું, એવું ભાન રહેવું જોઈએ. એટલે હવે આગળનું કે છે, આપણે આ ચરણવિધિના વાક્યો બોલીએ છીએ તે ઉપયોગપૂર્વક, એટલે આપણને આમ વર્તાય કે આ મનની વાણીની દેહની સંગી ક્રિયા તેનાથી હું અસંગ છું, આમ પોતે જાગૃતિપૂર્વક ગોઠવે એટલે પછી એને અનુભવ ઉત્પન્ન થતો જાય કે હા બધું આને થાય છે મને નહીં, હવે ચંદુને અડે છે હું નહીં, હું તો અસંગ છું. એમ ધીમે ધીમે એ જાગૃતિ વાપરતા જઈએ તેમ તેમ ભાન વધતું જાય. અને આ જ્ઞાન વાક્યો ચરણવિધિમાં છે, જે વતલો પોર્શન અર્પણ કરું છું ત્યાંથી વ્યવસ્થિત સુધીને, એ બધા સિદ્ધ સ્તુતિના વાક્યો જેવા છે. એનાથી એ કહીને ભાન એટલે કે અનુભવના અંશ વધતા જાય. એવી જાગૃતિપૂર્વક વાપરીએ ત્યારે અનુભવના અંશ વધતા જાય. સ્થૂળ સંયોગ, સૂક્ષ્મ સંયોગ, વાણીના સંયોગ, તેમ દેખાય બધા આ સ્થૂળ કહેવાય, આ સૂક્ષ્મ કહેવાય, વાણી એ બધા પર છે, મારાથી પારકા છે અને વ્યવસ્થિતને તાબે છે. એનો જ્ઞાતા દ્રષ્ટા માત્ર છું, ટંકો ઉત્કીર્ણ છું, આનંદ સ્વરૂપ છું, એ બધું વાપરતા વાપરતા જોવાનું છે. જેમ જેમ દેખાતું જાય એમ ગેડ બેસતી જાય તેમ તેમ અનુભવના અંશ વધતા જાય. બિલીફ અને ભાનમાં ફેર છે. બિલીફ અને લક્ષ્ય તો તમને જ્ઞાન આપ્યું ત્યારે જ બેસી ગયા છે. રાઈટ, બિલીફ બેસી ગઈ અને જાગૃતિ શરૂ થઈ ગયું અને ખરેખર 2% અનુભવે થાય છે એ ભાન થયું કહેવાય. હવે ભાન રહેવું જોઈએ. બિલીફ આત્મા, લક્ષ આત્મા, ભાન આત્મા, જ્ઞાન આત્મા ને છેલ્લે પૂર્ણ થયું તે ચારિત્ર આત્મા. એ જ્ઞાન આપીએ છીએ કે તરત જ તમને બિલીફ આત્મા, લક્ષ આત્મામાં આવ્યા. તમે બિલીફ આત્મા અને લક્ષ આત્મામાં આવી ગયા. પછી ખરેખર તો થોડું ભાન શરૂ થાય છે એટલે ભાન આત્મામાં થોડો આવ્યો પણ જો વધવું જોઈએ. હવે તે પછી લક્ષને પ્રતિથી એ ત્રણેય આપણને જ્ઞાનવિધિમાં પૂરું થાય, 5 આજ્ઞા આપણને સ્વીકાર થઈ ત્યારથી શરૂ થઈ જાય છે. તે પછી ભાન આત્મામાં આવો. ભાન આત્મામાં આવો તો તમને કશું જ અડતું નથી કે નડતું પણ નથી. અમે નિરંતર જ્ઞાન આત્મામાં રહીએ છીએ, ચારિત્ર આત્મામાં આવ્યા નથી. ચારિત્ર આત્મામાં આવ્યો તો પૂર્ણ થઈ ગયું, પૂર્ણત્વ થઈ ગયું. હલો પૂજ્યસી, આપણે જ્ઞાનવિધિમાં આપણને એટલે ભાન થાય કે જ્ઞાન? એ ભાન થાય છે, 2% થયું. અંશ અંશ અનુભવને ભાન કહેવાય, અથવા એ જ અંશ અનુભવને સર્વાંશ થાય ત્યારે જ્ઞાન થયું કહેવાય. અનુભવ કહેવાય છે, અનુભવ એટલે ભાન. થોડોક ભાનમાં આવ્યો, જાગ્રત થયો કે હો આ બધું હું માનતો હતો, હું દીપક છું ને આવો છું ને તેવું છે, એ બધું નહીં મારું, હું તો આ છું, એ શરૂ થયું એને. એટલે અનુભવ લક્ષને પ્રતિથી એ અનુભવને ભાન કહેવાય. એટલે આપણે કહીએ છીએ ને કે જ્ઞાનવિધિમાં તમને જ્ઞાન થઈ ગયું એમ કે નહીં? હા, એટલે એવું જ કહેવાય, આત્મજ્ઞાન થયું જ કહેવાય. પણ 100% ના આશા રાખશો, 2%. 2% તો સાચી વાત ને? એટલે પછી ભાન ભાઈ તેથી પછી બીજે દાડે પાછો આવતો થયો ને એટલે ખાતરી થાય કે આને અડ્યું અંદર. સત્સંગમાં આવતો થાય, 5 આજ્ઞા પાળવાની વાત કરે, વાણી વાંચે, વિડીયો જુએ, એટલે એને અડ્યું અંદર, જાગૃતિ ચાલુ થઈ ગઈ.
રાત્રે ધ્યાન કરીને સુઈ જાય, બીજે દાડે ઉગી નીકળે કે આખી રાત શુદ્ધાત્મા રહ્યું, કે છે ચાલુ થઈ જાય છે. ને આ કઈ કૃપા છે દાદાની. જનરલી આપણે વ્યવહાર એટલે આપણે એનમાં જ્ઞાનની જ વાત થયા કે ભાનનું બહુ શબ્દ વપરાતો નથી, એટલે એ તો આમાં આવી ગયો તો આપણને ખબર પડી. આપણે ક્યાં પાવર છે તને રોજ વાપરતા હતા, પણ આમાં આવ્યો તો જાણવા મળ્યું ને આપણને. એટલે આ તો દાદાએ આ તો શું વાણી એટલી બધી નીકળી છે, પણ ક્યાંક ગોઠવાય ત્યારે આપણને એ વાંચવામાં આવે ત્યારે આપણને સમજાય વધારે. પણ ફાઇન સ્લાઇસ પાડે ને તો કે બિલીફ આત્મા, પછી જાગ્રત આત્મા, પછી ભાન આત્મા, પછી અનુભવ, અરે સર્વાંશ થાય એટલે જ્ઞાન આત્મા. અને આ ખરેખર તો થોડું આવી ગયું છે એ અનુભવ લક્ષ પ્રતિથી 12મીમાં ચેપ્ટર છે, 12મી આપતાણી, ત્યારે એ ભાન શબ્દ નથી પણ અનુભવ શબ્દ, અંશ અનુભવ, અને એને અનુભવ કયો અને સર્વાંશ અનુભવ એને જ્ઞાન કયો, એને આત્મજ્ઞાન થયું કહેવાય સર્વાંશ અનુભવને. એટલે થોડું થોડું ટચ આવે આ ભાનની, જરા દાદા ક્લેરિટી વધારે કરી, ફાઇન સ્લાઇસ બતાડી છે ને. જેમ જેમ અનુભવ, જેટલો અનુભવ થતો જાય એટલું ભાન થતું જાય. ભાનનો બીજો શબ્દ છે બે ભાન, ડબલ ભાન એવું નહીં, ભાન ચતુર્ય એટલે બે ભાન કહેવાય. હું આત્મા છું ભાન જ નથી, હું ચંદુ છું એ ચતુર્ય ને, એટલે બે ભાન થઈ ગયો કહે. પણ ખરેખર અધ્યાત્મમાં પોતાના આત્માનું ભાન નથી એટલે બે ભાન સ્થિતિ કહીએ. એટલે આ આપણે ભાન આપણું વધતું જશે તો આવી રીતના ગુણોની ભજના થશે અથવા પાંચ આજ્ઞા પાડશે તેમ તેમ એમ એમ ફાઇલો ચોખ્ખી થતી જાય, ફાઇલનો સંભાવી નિકાલ કરતા જઈએ વધશે જ્ઞાન. પછી બીજું કરતાપણું જેટલું છૂટશે ના, આપણે ડિસ્ચાર્જ કરતાપણાના અભિપ્રાયની લીધી ને સમય. પછી ત્રીજું ગર્વરસ ખાવાના છૂટશે. પછી ભૌતિક સુખના મોહ લાલચો લાલસાઓ છૂટશે. પછી અલ્પેશને કોઈ અપમાન કરે અને તને પાડોશીની સાથે માથાકૂટ થાય છે, હું તો આમાં નિર્લેપ છું એવું વર્તે, તો એ જ્ઞાન દશા વધવાની આપણી, સમજાય ને. જે ફાવે એ લાઈન પર આગળ વધો. પૂછીશ, આજે ઉપર આવ્યું કે હું ખરેખર આ ચંદુલાલ નથી એવી એને પ્રતિથી બેસે પછી એને ભાન થાય. હવે એ બિગિનિંગમાં આ પ્રતિથી બેસે છે એ ભાગને કહે છે કે કાયમ જ ક્રમિક માર્ગમાં આવું હોય છે. ક્રમિક માર્ગમાં આવું હોય છે કે આ ગુરુ મહારાજે કીધું કે આ દેહ અને આત્મા જુદો છે, તો કે ખરેખર જુદો છે, હું આ દેહ નથી હું આત્મા છું, એ પ્રતિથી બેસે ને. એ ઘણા વખત સુધી પેલું ગુરુ મહારાજના કયા પ્રમાણે આરાધન કરતો હોય, શબ્દ જ્ઞાન હોય એની પાસે, પછી વાપર વાપર કરે દેહ ને આત્મા જુદો, તો એ કરતાં કરતાં કોક દાડો એને આવી પ્રતિથી બેસે, ખરેખર એ કહે છે એવું, હું આ નથી હું આ છું. અને અક્રમમાં જ્ઞાનવિધિની પૂરી થતાની સાથે જ પૂછે ને, તમે ખરેખર ચંદુભાઈ કે શુદ્ધાત્મા, તો શુદ્ધાત્મા રાઈટ બિલીફ બેઠી એ, ત્યારથી જ એને એને પાંચ આજ્ઞા સમજે છે અને સ્વીકારે છે. પાળવાની શરૂઆત થઈ ને એટલે એને અનુભવ લક્ષને પ્રતિતિ ત્રણેય પદ ચાલુ થઈ ગયા સાથે. એટલે પ્રતિતિ ખરેખર 100% બેસે છે. આ 15% જાગૃતિ એ સાચી વાત છે, 2% અનુભવ એ સાચી વાત છે. કે દાદાનું આ તો વર્ણન એવી રીતે આવે છે કે 80% ક્રોધ જાય છે, પછી 30% માન જાય છે એવું કહે છે, પછી 15% કપટ જાય છે અને 2% લોભ જાય છે. તો આ 2% લોભની સામે અનુભવ મેળ બેસે એ વાત છે, 15% કપટની સામે જાગૃતિ 15% બેસે એ વાત છે, 30% માન ગયું ને 80% ક્રોધ ગયો, ક્રોધ માન માય લોભ કપાય છે, એટલે આ બાજુ દર્શન જ્ઞાન સુખ શક્તિ બધું પ્રગટ થતું જાય. અને પછી છેલ્લે દાદા પોતા માટે કઈ ચારિત્ર, એટલે અમે નિરંતર જ્ઞાન આત્મામાં રહીએ છીએ, ચારિત્ર આત્મામાં આવ્યા નથી, એટલે થોડું કાચું રહ્યું છે. એટલે કેવળ ચારિત્ર નથી થયું અમારું, કેવળ જ્ઞાન એ નથી થયું, 4 ડિગ્રી ઊણો છે. પણ 356 વર્તે તો એટલું તો ચારિત્ર કહેવાય જ ને, ઘણું કહેવાય ઊંચું. હવે ડિગ્રી આમાં લખી નથી એમણે, પણ એ કહે ને કે તીર્થંકર ભગવાન તો એની અપેક્ષા એ પોતાનું કાચું છે એવું કરીને કહી નાખે. નિરંતર જ્ઞાન આત્મામાં રહીએ છીએ. નિયમ કહો દર્શન ગુણ્યા જ્ઞાન, જેટલા અંશે જ્ઞાન હોય એટલા અંશે
ચારિત્ર આવી જ જાય લગભગ. અનુભવ થયો એટલે આવશે, પછી એને ચારિત્ર શરૂ થતું જાય. એટલે આ થોડેક આપણને કહે છે ને સમ્યક ચારિત્ર શરૂ થઈ ગયું, આ દીપક શું કરે જુઓ ત્યારે પોતાનું સમ્યક ચારિત્ર કહેવાય. જ્ઞાતા દ્રષ્ટા એ સમ્યક ચારિત્ર છે, એ અંશ ચારિત્ર. પેલું સર્વાંશ થાય ત્યારે કેવળ ચારિત્ર. અહીંયા આપણે જે પ્રજ્ઞા જાગૃત થાય છે જ્ઞાનવિધિમાં, તો પ્રજ્ઞા એ જ્ઞાનાત્મા જાય છે કે ભાનાત્મામાં જાય છે? એ જ્ઞાનમાં જાય, એ તો નિરંતર ચેતવે છે. એ જ્ઞાન ખરેખર ચારિત્રમાં જાય છે, એ અંશે ચારિત્ર કહેવાય. એ વર્તે છે ને કે આ બેને એક થવા નથી દેતી, જબરજસ્ત આખી મૂળ શુદ્ધ મૂળ પ્રજ્ઞા ચાલુ થઈ ગઈ. પણ અંશ લાઈટ છે, બધા કાણા ખુલશે તેમ સર્વાંશ થતી જશે. એટલે છૂટું પાડી દીધું કે હવે જે પ્રજ્ઞા દિન રાત ચેતવશે હેઠ મોક્ષે. એટલે કેવળ જ્ઞાન થતાં સુધી ચેતવી ચેતવીને પોતાને ચેતવીને કેવળ જ્ઞાન સુધી ખેંચી જશે, પછી એમનું કામ પૂરું. દીપા, આમ 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 થોડોક અનુભવ થાય એને એને દાદા ભગવાને ભાન આત્મા કીધું, અને સર્વાંશ થાય એને જ્ઞાન આત્મા કીધું. દીપા ખરેખર આમ એટલે પ્રશ્ન કરતા પણ બે ત્રણ વાર પૂછવા માંગે છે કે આ ભાન થયું એટલે ખલાસ થઈ ગયું, પછી કહે છે દાદા કે ભાન ખલાસ થઈ ગયું, ને જ્ઞાન અને જ્ઞાનમાં શું ફરક પાછો, કે પછી કહે છે કે આ જેટલા માઇલ ઊંધો ચાલ્યો એટલા માઇલ છતો ચાલ્યો, પછી કહે છે ભાનમાં રહો કે કાં તો જ્ઞાનમાં રહો, અને આ જેટલો અનુભવ થતો જાય એટલું ભાન થયું, સંપૂર્ણ ભાન પ્રગટ થયું એટલે વર્તનમાં આવે. તો હવે આ વર્તન એટલે ચારિત્ર કીધો, તો દીપક કેવી રીતે આમ ડિફરન્શિયેટ આ ભાન અને જ્ઞાનમાં કંઈક એવું કંઈક લિંક શું આપણે? આ ભાન જ કહેવાય. અચ્છા, અંશ ભાન, અરે અંશ અનુભવ એને ભાન કહ્યું, અને જ્ઞાન કહીએ ને તો ખોટું નથી, કારણ અનુભવને પણ સર્વાંશ જ્ઞાન ના થયું કહેવાય. ભાન એટલે શું, પેલો ઊંઘી ગયેલો માણસને હલાવે ને, હે 6:30 થયા ઉઠો, તારે 7 વાગે પહોંચવાનું નીકળવાનું છે ને, આ હા, એટલે આમ એ જોકું ખાઈ ગયો તો ભાન જતું રહ્યું પાછો, અને બેસી ગયો એક વખત એટલે થોડું ભાનમાં આવ્યો, પછી ડોઝિંગ ઉતર્યું નથી, અને ઊભો થઈને પછી મોડું બોડું ધોયું ને બ્રશ કરવા માંડ્યો, એટલે એ જ્ઞાનમાં આવી ગયો કહેવાય, કે હવે એલર્ટ થઈ ગયો છે, હવે આ 5 મિનિટ રહી, ચાલો બૂટ પહેરીને ઉતરો સીધા. એટલે એ જે એક્ટિવ થઈ ગયો એટલે જ્ઞાનમાં આવ્યો, અને આ થોડું ભાન હજુ બેઠો બેઠો, હા ઉઠું છું કહેશે. જાગ્યો ખરો પણ ઊભો થયો ને એટલે પછી વધારે કહેવાય, અને આ ભાનમાં આવ્યો છે પણ હજુ ઊંઘી ગયો નથી, પછી ડોઝિંગ ટુ એન્ડ ફ્રો થાય છે એનો, પેલો એકદમ એલર્ટ થઈ ગયો. એ દાદા કે ને અમારી જાગૃતિ પરમાં પેસે જ નહીં, પર પરિણતિ ઉત્પન્ન જ ના થાય અમને, આપણે હજુ ચોલા ખાઈએ છીએ, એટલે ભાન કહેવાય આપણું, અને દાદાનું જ્ઞાન દર્શા કહેવાય. પણ આ તો એક વાક્ય નીકળીએ, નહીં તો જાનરલી દાદા અનુભવ લક્ષને પ્રતિ તમને અનુભવ થઈ ગયો છે એવું કે પછી જ્ઞાન, પછી બહુ પૂછ્યું ત્યારે કહ્યું કે અંશ અનુભવમાં છો, સર્વાંશ અનુભવ એટલે જ્ઞાન, આત્મજ્ઞાન થયું કહેવાય. હા, અંશ જ્ઞાન થયું છે, અંશ જ્ઞાનને ભાન કહેવાય. અને આમ આમ લક્ષની ઉપરનું કીધું એને, લક્ષની ઉપર જાગૃતિની ઉપર છે. જાગ્રત જ કહેવાય, પણ જાગ્રત જરાક આમ જાગ્યો તો ખરો, પણ હજુ ડોઝિંગ છે ને, આ જરાક વધારે જાગ્યો એટલે ભાન થયું. ભાનને અનુભવ કયો છે, બરાબર, પેલી જાગૃતિ છે એને લક્ષ રહે છે કે હું આ નથી હું આ છું, અને એ વપરાય જ્યારે કોઈ અપમાન કરે ત્યારે એને વધારે જાગૃતિ રહે, હો આ બધું અહંકાર ભોગવે છે, હું જુદો છું, ત્યારે ભાનનું થયું કહેવાય. આવશે આવશે ભાન વધતું જાય પછી, પછી બીજું આપણું આ સત્સંગથી સમજણ બદલાય છે, એનાથી એને વધારે ભાન આવતું જાય કે આ સ્વરૂપ મારું, આ સ્વરૂપ નો એ મારું. પ્રદીપભાઈ, જેવી રીતે આપણે આ કડિયાનું એને બિલીફ બેસે છે ને આમાં સુખ નથી, આમાં મજૂર કડિયામાં સુખ છે એમાં અવતાર જાય છે, એવી રીતે આ જ્ઞાનમાંથી ચારિત્રમાં પણ એમાં પણ પાછો અવતાર જાય એવું ખરું કે એ સાથે જ થઈ જાય? એટલે વધતું જશે, પણ આપણે એટલે કે છે ને એક મિનિમમ એક અવતાર, નહીં તો ખરેખર 2-3 અવતાર થશે, એ બધું ધીમે ધીમે આ વધતું જશે જ્ઞાન, અને આ ભરેલો માલ ખાલી થતો જશે. હા, કેટલું બધું ચોખ્ખું કરવાનું, આ તો આપણે જેટલું ઊભું થાય છે એટલું ચોખ્ખું કરીએ, હજુ અવરાયેલું છે તો કેટલું બાકી રહ્યું છે ઘણું બધું. એટલે આપણે શું છે દાદા, શું કે અમે તમને સવડે પાટે ચડાવી દીધા, હવે ખાતરી છે કે તમે પહોંચીને ઉભા રહેશો. જેમ પેલો પંખો છ ઉપર ફરતો હોય ને આપણે ઘરમાંથી નીકળીએ બહાર જવા,
સ્વિચ ઓફ કરીએ ને એટલે આપણને તરત ખબર પડે કે ઘટ્યો. પછી આંખો ઊભો રહેતા સુધી આપણે ઘરમાં ઊભા નથી રહેતા. પંખો ફરતો બંધ થાય ત્યાં સુધી ઘરમાં ઊભા નથી રહેતા. આ ખાતરી છે બંધ થવાનો. મેં સ્વિચ ઓફ કરી છે ને જરાક ઘટ્યો એટલે હું સમજી ગયો કે બંધ થવાનો. એવું તો દાદાને ખાતરી છે. બોલો 71માં આજે 71-72માં છે પહેલી બહાર પડી પહેલી આપતાણી. એમાં જે જે લખ્યું છે ને તે 20-25 વર્ષે અનુભવમાં આવે કે મહાત્માની આવી દશા તો ખરેખર પછી અનુભવમાં આવે. પણ એમણે તો દેખ્યું છે કે આવા જ થશે મહાત્મા. અમારા મહાત્માઓ એટલે આવો હોય જ એમ. એમને વર્તે છે આવા જ દશા પહોંચવાના. કારણ એવું જે મેં આપ્યું છે એનું ફળ આ જ દશા આવશે. લોકોને આવે જ છે બધાને. દોષો તમને અડતા જ નથી. કેટલું બધું ઉલટાનું અડતા નથી એટલે શું ઊભું થાય ને ભાઈ ખૂંચે છે કે આ ખોટું થયું આવું ના હોવું છે. અને એ દોષથી પોતે જુદો પડ્યો. હવે દોષથી જુદો પડવો ને બહુ મોટી કમાણી કહેવાય. મોક્ષ માર્ગમાં દીઠા નહીં નીચ દોસ્તો તરીએ કોણ ઉપાય. અને નીચ દોષ દેખતો થઈ ગયો એટલે આ મોક્ષે જવાનો જ. એટલું બધું આ દાદાને કહે ને કે એવું દશા આપી છે આપણને. પછી ભાઈ આપણી દાદાવાણી હતી અસરવાળી, એમાં કહે છે કે જેટલા ભાગમાં પહેલાં અસર થાય આપણને, પછી જેટલા ભાગમાં અસર એને થતી બંધ થઈ જાય એટલો એનો અનુભવ થયો, કક્ષા શરૂ થઈ અને અનુભવ થયો એટલે પછી એને અસર ના થાય. તો હવે એને જેટલા ભાગમાં એને અસર નથી થતી, સપોઝ આજે કોઈ અપમાન કરે કે કોઈ નુકસાન થયું કે સપોઝ જેટલા ભાગમાં પણ અસર નથી થતી, તો એટલો એ ભાનાત્મામાં રહ્યો કે પછી એ જ્ઞાનમાં ગયો કે ના? એ જ્ઞાનમાં ગયો. એ ભાન ને જ્ઞાન બહુ લાંબો ડિફરન્સ નથી. અંશ અનુભવ એને ભાન કહેવાય. સર્વાંશ અનુભવ અને જ્ઞાન એટલે 15 પર આવ્યો તેથી કરીને કઈ 100 થશે ત્યારે જ્ઞાનાત્મા આ ભાનાત્મા એટલે એને અસર થતી બંધ થઈ. હા, એ બાબતમાં અસર બધી થઈ ગઈ. અને હવે આગળ આવે છે બીજો એક ચારિત્ર આત્મા. તો કે પછી એને જ્ઞાનાત્મામાં પણ ફાઇલ 1 ને જુદું જોઈએ જ નહીં આ જ્ઞાનમાં તો ચારિત્ર આત્મા. એટલે દાદા કહે છે ને કે અમે જગત નિર્દોષ છે અમને અનુભવમાં આવી ગયું છે. જગત નિર્દોષ છે અમારી પ્રતીતિમાં 100% છે, અનુભવમાંય 100% છે. તોય અમારી વાણીમાં નીકળે કે આ ખોટું છે આવું ના કરવું છે આ લોકોએ. એટલે અમારી વર્તનમાં હજુ દોષવાળા કોકને દોષિત દેખાડે એવા શબ્દો નીકળે છે એટલે વર્તનમાં અમારી કચાશ છે. એટલે આવું એમને ફોડ પાડ્યા કે અહીંયા આ હોવા છતાંય જો અને આ વાણી નીકળવી એ ભરેલો માલ છે, પણ તોય હજુ અમારું વર્તનની કચાશ કહેવાય એટલે ચારિત્રની કચાશ કહેવાય. બરાબર છે. એટલે આવી રીતે આપણે સમજીએ કે આમ કહેવા માગે છે દાદા. જે દોષો થયા છે કે થયા તેનું ભાન તમને થયું? જે દોષો થાય છે કે થયા તેનું તમને ભાન થયું પછી તો દોષ તમને અડતા જ નથી. એટલે આપણને આ જાગૃતિ આવે છે કે આ દોષ ગમતા નથી. ચંદુ ક્રોધ કરે આપણને થાય આ ખોટું છે આવું ના હોવું છે એટલે દોષથી પોતે છૂટો પડી ગયો અને ભાન થયું કહેવાય. પછી દોષ જવાબદારી રહેતી નથી. પૂછ્યું છે હવે પ્રતીતિ પછી લક્ષ પછી ભાન પછી અનુભવ અને પછી ચારિત્ર પછી જ્ઞાન સર્વાંશ અનુભવ એનું જ્ઞાન એને જ્ઞાન. અને તો જે પ્રતીતિ એટલે હું આ ડિમ્પલ નથી એ કોઈ કાળે હવે મને થવાનું નથી કે આ શરીર હું છું. એકવાર થાય એટલે પછી કોઈ દિવસ એ ફરે જ નહીં એનામ પ્રતીતિ. પછી જાગૃતિ એટલે સમજો તમે એકવાર એવું બોલ્યા હતા કે ઉણોદરી કરવી છે એ પ્રતીતિ બેસી જ જાય છે. દરેક કોળે કોળે યાદ આવે કે મારે ઉણોદરી કરવાની છે ત્યાં જાગૃતિ એટલે ત્યાં જાગૃતિ કહેવાય. ત્યાં જાગૃતિ એટલે ત્યાં તપ આવે છે એટલે જે સમજ વાપરીએ તો સમજ હાજર રહે એ જાગૃતિ કહેવાય. હા એને જાગૃતિ કહેવાય. હવે પછી હા આપ કહો છો કે એટલે એ તાર તપનો તપ હોય છે. ત્યારે તપ હોય છે. ખાવાનું વધારે ગમે છે અને અંદર જાગૃતિ કે છે ઓછું ખાવ. હા એટલે તપ થાય છે. હા એટલે તપ એ જાગૃતિની કક્ષા વખતે તપ હોય અંતર તપ. હા અને પ્રતીતિમાં હું આ એ સમજમાં આવી ગયું છે ને હું આ છું જ નહીં અને એ પછી કોઈ દિવસ આવે જ નહીં કે હું આ છું. ક્રમ છે એટલે 100% પ્રતીતિ બેઠી એટલે હવે હું ચંદુ છું આવશે જ નહીં. અને એક વખત તમે થશે જ નહીં. તમે એકવાર એવું કીધું હતું કે પ્રતીતિ એટલે શું હું પહેણો એટલે પછી કોઈ દિવસ ભૂલે જ નહીં હું પહેણો છું એની પ્રતીતિ સેટ થઈ ગઈ. એવી હું પરણેલો છું. હા એ સંસારના લોકોને હા સંસારની પ્રતીતિ તરત બેસી જાય એટલે પ્રતીતિને આપણે ત્યાં મૂકીએ કે એ પછી કોઈ દિવસ
આપણેથી ચેન્જ થાય જ નહીં. પછી આ તો કે દરેક કોડીએ કોડીએ, એટલે જે આપણી પ્રતિતિ બેઠી છે ત્યાં જાગૃતિ રાખીએ તો એ જાગૃતિનું સ્ટેજ આવ્યું. પછી હવે જે ભાન છે એ તમે એવું બોલ્યા કે આપણને એવું એમ દેખાય કે આ બધી સંગી ક્રિયામાં હું તો છું જ નહીં, હું તો અસંગત છું, એ દેખાય ત્યાં જ ભાન આવે. ભાન આવ્યું પણ દસમાંથી એક વખત રહે, બે વખત રહે, હા, સાત આઠ વખત ઉડી જાય, હા, એટલે ભાન થયું કહેવાય ને. એટલે ભાનનું સ્ટેજ અહીંયા આવશે કે દેખાવું જોઈએ. હા, દેખાય અથવા તો એને થાય, ખાતરી થાય કે આ બધું આને અડે છે, મને નથી અડતું, ભાન નથી અડતું, દેખાઈ ગયું, એને દેખાઈ ગયું, અનુભવમાં આવ્યું કહેવાય ને. અંશ અનુભવ, અંશ અનુભવ, એ ભાન કહેવાય. અને ઘણા બધા અંશે વધ્યું ત્યારે એ બાબતનું જ્ઞાન થઈ ગયું કહેવાય. એ બાબત પછી પછી ઉતરે જ નહીં એ સ્ટેજ, એને ચોખ્ખું ખાય જ નહીં. બરોબર છે. પેલું બે વાર એવું દેખાણું, પાછું સાત આઠ વાર ના દેખાણું, એટલી ભાન વાળું સ્ટેજ છે. અને એકાદ વખત ચૂક્યો અને નવ વખત રહ્યું તો એ જ્ઞાન તરફ વધ્યો આગળ, જ્ઞાન તરફ અનુભવ, એનો ખાતરી વાળો અનુભવ થઈ ગયો કે આ ખરેખર આ રીતે છૂટું જ છે, આ રીતે આમ જ છે, હું છું જ નહીં, આ સંગત છું. અને એ પાછું એટલા પૂરતું જ થયું, એ વસ્તુ પૂરતું જ થયું સમજો. એને માન સામેનું હોય તો થાય, પણ લોભમાં પાછો ખોવાઈ જતો હોય. બરોબર છે. અને બની શકે એવું, એવું બની શકે. એટલે આવી રીતે આ સ્ટેજ હવે ચારિત્ર વાળાને પછી વર્તે છે, એને તો વર્તે છે, એકે વખત પછી મિસ ના થાય અને લોકોને પણ દેખાય. હા, ચારિત્ર પડઘો પડે, પડઘો પડે લોકોને કે આમને અંદર વર્તે છે આવું. આવા એટલે આવા જે આવા ભેદ પડે છે, એટલે પ્રતિતિનું અહીંયા આપણે, એટલે પ્રતિતિ લક્ષ, પછી ભાન, પછી અનુભવ, અનુભવ અને જ્ઞાનાત્મા સેમ, રાઈટ? અનુભવ સર્વાંશ અનુભવ એટલે જ્ઞાનાત્મા. ઓકે. અંશ અનુભવ એટલે ભાનાત્મા. અંશ અનુભવ એટલે ભાનાત્મા, અને સર્વાંશ અનુભવ એટલે જ્ઞાનાત્મા. એટલે અનુભવ અને જ્ઞાનને આપણે સરખું કરી શકીએ, અનુભવ અને જ્ઞાન. દાદાને આત્માનો સર્વાંશ અનુભવ છે. હજારો રીતે હજારો વાતો પૂછે અથવા લોકોનું ગમે તેવું દેખે તો એમને ખાતરી જોઈએ કે ભાઈ આ અનાત્મા ને આ આત્મા, એમાં ક્યાંય ભેદ વિજ્ઞાની કહેવાય. એમને ક્યાંય ગૂંચવાડ હોય નહીં, લોકોને ગૂંચવાડ કાઢી આપે, કાઢી આપે. દાદા મને આમ તને નથી થતું, ચંદુ ને થાય છે. અને એમને દેખાય છે કે કઈ રીતે ચંદુનું છે, કઈ રીતે તારું નથી. એટલે પોતાનું અનુભવ દશામાં, સંપૂર્ણ અનુભવ દશા. એટલે પોતાનું અસંગપણું દેખાણું, એ હજી બે વાર દેખાણું, પાછું ખોવાઈ ગયા, એટલે ભાન કહેવાય. પોતાનું સર્વસ્વ રીતે દેખાય તો સામાનું પણ એને સર્વસ્વ રીતે દેખાય કે અસંગ જાય, વધતું જ જાય. પોતાનું જેટલું દેખાય એટલું સામાનું પણ શરૂઆત થાય, સામાન્ય પણ થાય. તો હવે આપણે કે આજે પાછી વાત કરી કે ઉણુદરી કરવી છે તો કે પ્રતીતિ થઈ છે, પોળે કોળે જાગૃતિ રહે એટલે જાગૃતિ થાય. પછી આજે ભાનવાળું ચાલુ થયું તો હવે દરેક ભાન, દરેક વસ્તુનું ભાન એ આપણને એવું દેખાશે ત્યારે ભાન ચાલુ થશે. કેવું હોય, ઉણદરી રાખવી છે, યાદ ના કરવું પડે. હા, એટલે બીજી વસ્તુ આવી ને ટેક ઓછી કરી નાખે. હા, પ્લસ માઇનસ કરીને જ ખાતો, એટલે અડધું જ ખવાય એનાથી. હા, ઉણદરી ચાલુ થઈ ગઈ એની. બરાબર. પણ દસ માંથી બે ચાર વખત છૂટી જાય. હા, ભાવ તો આવે ભાઈ ને, પેલા પરમાણુ ખેંચે, ખબર પડે કે ઓછું ખાવું જોઈએ છે, તો એકાદ કોળીઓ વધારે ખવાઈ જાય. કોળીઓ, હા, આખો લાડવો નહીં, આખો લાડવો નહીં. અને પેલો અંદરથી છૂટ આપે કે ના તને ભાવે છે, લે આપણે કકડાટ કરવો નથી, છૂટથી ખવડાવવા દે, ખાઈ લેવા દે. પણ એ ભાનવાળો, એને ખબર છે કે આ વધારે ખવાયું, આ ન હોવું છે, છતાંય ખવાય છે, જાગૃત છે. અચ્છા, એટલે ભાનવાળો થોડું જાગૃતિ ને ભાન વચ્ચે શું ફરક પડે, શું ફરક પડે બંને વચ્ચે? જાગૃતિ હજુ કહે ને કે એને ખબર પડી કે આ મારે રાખવું જોઈએ, સમજ હાજર કરે છે કે આવું હોવું જોઈએ. અને પેલું શરૂ થઈ ગયું, વાપરવા માંડ્યું, વાપરવા માંડ્યું, અને શરૂ એક ક્રિયાકારી થવા માંડ્યું, ક્રિયાકારી થવા, કે હા એને કોળિયા ઓછા થવા માંડ્યા, જે નોર્માલિટી નહોતી રહેતી તો હવે રહેવા માંડી, અને થોડું થોડું વાપરવા માંડ્યું અને અનુભવ ચાલુ થઈ ગયો. પેલું ગોઠવે છે, હા ગોઠવે છે, અને એ યાદ આવે ને પાછું ચડી જતી હોય રહે જાગૃતિ. અને આ તો એને ભાનવાળો થઈ ગયો હવે. અને પછી હવે જ્ઞાનવિધિ છે, એમાં જે 2% આપણે કઈ રીતે કહી શકીએ કે 2% અનુભવ કહેવાય, એમ એવું શું મળ્યું કે એને આપણને અનુભવ, એટલે છે તો છે પણ એમ કેવું ને શું મળ્યું કહેવાય કે હું ડિમ્પલ નથી, એટલે પ્રતીતિ તો થઈ, પછી થોડું થોડું મને ખ્યાલ આવ્યો કે ભાઈ આને થાય છે, મન નથી થતો.
પણ આમ કે છે 2% જ્ઞાન ભાન થઈ ગયું કે 2% અનુભવ થઈ ગયો તો એને શું એને મળ્યું કહેવાય કે આને આપણે કહી શકીએ કે આ એને અનુભવ થયો 2%? એટલે આ જ બધું છે, પોતાના દોષ પોતાને દેખાય છે, ગુસ્સો આવે છે, એ તો જાગૃતિમાં ગયું ને, એ જાગૃતિ, પણ અમુક અંશે અનુભવ થયો તો જ પાછી આવે જાગૃતિ. હા હા, અનુભવ લક્ષને પ્રતિ, પણ અનુભવ આમાં સેના જેવું છે, એક્ઝેક્ટલી સમજીએ ને તો પેલો અનુભવ ટચ થાય છે ને, માટે પેલી 100% પ્રતિ બેસે છે. હા, જેમ પેલા બાબલાને દીવો હોય, એ હાથ ગાલે કંઈક છે લાવો રમકડું, તો મમ્મી કહેશે દજાય સમજે જ નહીં, એટલે પછી દાદીમાં શું કરે, એનો હાથ પકડીને નીચે ઉડાડ દાજ્યો, એ અનુભવ ટચ કરાવી દીધો. એ અનુભવ ટચ થયો ને એટલે ભાઈને પ્રતિથી 100% બેસી ગઈ કે હવે આ દજાડે છે. પેલું શબ્દ જ્ઞાન એને કંઈ ક્રિયાકારી થતું નહોતું, બીજે દાડે પેલો દીવો લાવે ને તો ધીમેથી ચાલવા માંડે, હવે કેમ આવતો નથી, તો કે દાજે કેવું થાય, એટલે એને અનુભવ થયો. એટલે આપણને અનુભવ ટચ થઈ જાય છે, માટે ઉતરીને જાગૃતિ અને પછી પ્રતીતિ, એવી રીતે ચાલું રહે છે. હવે એ અનુભવના અંશ વધતા જશે, જેમ જેમ 5 આજ્ઞા વાપરીશું તેમ પછી એટલા ભાગમાં એને જાગૃતિ વર્ત્યા જ કરે, એ અનુભવ થયેલો છે એટલે પછી ઝૂકી ના જાય ત્યાં. એટલે અમુક આજે નહીં, એટલે આ કંઈક કોઈ અપમાન કરે, કોઈ દુઃખ આપે તો બદલો લેવો, તક ના મારે નથી લેવો, એટલે એનો કેટલું બધું દ્વેષ પરિણામ બંધ થઈ ગયા. પછી વિષયનું સુખ, તો કે હવે આ વિષય ખોટો છે એવું લાગે, અથવા 5 ઇન્દ્રિયના સુખો ખોટા છે લાગે, એ કેમ, તો કે સ્વાદ આત્માનો ચાખ્યો, માટે છૂટવાની તૈયારી થાય છે. એટલે આ અનુભવની નિશાની છે, એ અનુભવ ટચ થયો હોય તો જ આ દોષ ખોટા છે એવું લાગે, મોહ ખોટો છે, માન ખોટું છે. ભલે એક વખત લાગે છે ને, 10 માંથી 10 નહીં પણ 50-100 વખતમાં એકાદ વખત શરૂ થયું એનું, અને પછી જેમ જેમ પરિચયમાં રહે ને સત્સંગમાં, પછી એને જાગૃતિ વધતી જાય, પછી વધારે વધારે એને હેલ્પ થાય, જાગૃતિ વાપરતો જાય એટલે અનુભવ વધતો જાય, એટલે તપ કહેવાય છે. જાગૃતિ એ તપ, અને તપનું ફળ પછી એને અનુભવ થતા જાય, એટલે એ વધતું જાય પછી. એટલે આજે ઓનલાઈનવાળા પણ બોલો, આપણે કશું એને વધારે કર્યું જ નથી, તો પણ જે આપણે જોઈએ ને, તો કે જ્ઞાન લીધા પછી જે જાગૃતિ રહે, પોતાના દોષ જોતો થાય, પ્રતિક્રમણ કરતો થાય, બધું એ લોકોને ચાલુ થઈ જાય છે, એ અનુભવ સાચો ટચ થાય છે, ખાતરી થઈ. એટલે અનુભવ લક્ષને પ્રતિથી, એટલે કહે છે ને, વર્તે નિજ સ્વભાવનું અનુભવ લક્ષ પ્રતીત, વૃત્તિ વહે નિજ ભાવમાં, એ પાછી ફરવા માંડી, એ પણ અનુભવની અનુભવ લક્ષ પ્રતિથીની નિશાની, કે હવે સંસારમાં વધવું નથી, પાછા ફરવું છે. એટલે આમ અનુભવ સમજાયો નથી આપણને આ લેવલે, પણ પ્રતીતિના આધારે આપણે પાકું થાય, જો પ્રતીતિ આવી હોય તો પછી અનુભવ સમજાયો છે. આ ચેતવે છે ને, એ અનુભવ કહેવાય, ચેતવે છે. હા, આમ ગમે તેવી ભૂલ થઈ હોય ને તો અહીંથી ચેતવે આ ખોટું છે, એટલે એ ચેતવનારી શક્તિ, એ અનુભવ, એ પ્રજ્ઞા શક્તિ, પણ એ અનુભવ કહેવાય છે. બરોબર, અનુભવ વાળાને જ ચેતવે. ઓ બરોબર, એ અનુભવ દશા છે. ઓ, એટલે બહુ બધી રીતે પ્રૂવ થાય છે કે અનુભવ શરૂ થઈ ગયો છે, 2% તો થયો જ છે, અને ખરેખર વધતો જાય છે પછી. આ તો આપણે એક મેન્ટેન કરીએ છીએ, 100% પ્રતિથી 15%, અને અમુક બાબતમાં અનુભવ વધ્યા હોય ને અમુકમાં નહીં થયા હોય, આમાં શું અટકણ હોય એ બાબતમાં કાચું રહે, બાકી જે પાતળી ગાંઠો છે અથવા તો રસ ઓછો છે એમાં તો ફટાફટ જાગૃતિ આવી જાય છે, અનુભવ ચાલુ થઈ જાય છે, ખરી પડે છે કેટલું બધું, ને કાળા કરવાના, મેકઅપ કરવાનું, કેટલું બધું ખરી પડ્યું બધું, કેટલા દાગીના, કેટલું છૂટતું ગયું બધું, ભાઈઓને નામ ને તેમ ને અપ ટુ ડેટ ને ટીપટોપ બધું કેટલું છૂટ્યું, કેટલું બધું. આ હશે ના જેવું, પેલો 1000 ફૂટનો ડાયમીટર, એટલે પાણી નીકળતું તો 1000 સુધી ફેલાયું, હવે સક્શન થાય છે પાણી, તે પેલું 0 ના થઈ જાય, 10માંથી 0 ના થાય, 1000માંથી 900 ઉપર આવે, 900થી 800 આવે, 700 આવે, પાણીનો ડાયમીટર ઘટતો જાય, સક્શન અંદર ખેંચતું જાય છે બધું, એ ઘટતું જાય છે ને. એ મહાત્માઓને દૂરના મિત્રો, તો કે કેટલો ડખા બંધ થઈ ગયા, એ ચીકણી ફાઇલો ના હોય એવું કેટલી છૂટતી ગઈ, ચીકણું છે એટલું નજીકનું કહેવાય ને, માળું છે દૂરનું કહેવાય, છૂટતું જાય છે, અનુભવ થતા જાય છે. અત્યારે કોઈ મિત્રના કુટુંબમાં લગ્ન હોય, મિત્રના કે કુટુંબમાં, અને આ પારાયણ ચાલતું હોય ને, ધીમેથી ગલ્લા તલ્લા કરી એ જાય જ નહીં લગ્નમાં,
અને પહેલાં તો રાહ જોતો હોય કે 17 તારીખે છે ને આપણે જવું છે, અને એની માટે બહુ તૈયારી કરી. અત્યારે તો બચ્ચે આ કહે છે આપણે જવું જ નથી, આ શિબિર કોણ છોડે કહે છે. એટલે એ આ એનો અનુભવ બોલે છે કે આ પૂર્ણાહુતિ કરાવશે માટે આ છોડો નહીં. પેલું તો ફાઇલ લાગે, ફાઇલ આવે. આપણા મહાત્મા પૂજ્યશ્રી પોતે ના જાય ને પછી બીજા મહાત્માને જવા ના દે. એ તો પછી એટલે સમજાવ કરે ને કે અહીંયા તું આવો, અહીંયા આવો. લાગણી તો થાય ને કે ભલું કર્યું, આત્માનું ભલું, આપણું ભલું થયું તો બીજાનું ભલું કરવાનું ભાવ તો થાય ને માણસને. પણ જબરજસ્ત, બહુ જબરજસ્ત અંદર ક્રિયાકારી કે છે ને, ઇટ સેલ્ફ ક્રિયાકારી વિજ્ઞાન ચાલુ થઈ જાય છે અંદર. જબરજસ્ત ચાલુ થઈ જાય. હેડિંગ તૂટ્યું કારણ વ્યવહાર આત્માનું. પ્રશ્ન કરતા, જ્ઞાન આપ્યા પછી જ્ઞાન ક્રિયાશીલ છે એટલે વ્યવહાર આત્મા ઓછો થતો જાય. દાદાશ્રી, વ્યવહાર આત્માનું કારણ તૂટી જાય. વ્યવહાર આત્માનું કારણ ભાવકર્મ છે. ભાવકર્મ આપણે ઉડાડી મેલીએ છીએ એટલે વ્યવહાર આત્મા ઉડી ગયો, ભાવકર્મ જ ઉડાડી દીધો. એટલે હું ચંદુ છું એ છૂટ્યું. થયું શું? તો કે હું શુદ્ધાત્મા છું થયું. એટલે પ્રતીતિ આત્મા, જાગ્રત આત્મા, એ ચાલુ પદ થઈ ગયું. પાના નંબર 74. પ્રશ્ન કરતા, એટલે જ્ઞાન આપ્યા પછી વ્યવહાર આત્મા સંપૂર્ણ ઉડી જાય છે? દાદાશ્રી, સંપૂર્ણ ઉડી જાય. જે આજ્ઞા પાડવાની એટલા અંશે ભાવકર્મ રહે, બાકી ભાવકર્મ ઉડાડી મેલ્યો. પ્રશ્ન કરતા, પણ આજ્ઞાનું પાલન કરવા પૂરતું તો ભાવકર્મ રહે ને? દાદાશ્રી, એટલું ભાવકર્મ રહે પેલું, એનું ધર્મ ધ્યાન ઉપજે. આજ્ઞા કોઈ ના પાડે, ઓછી પડાય તો એટલું એનું જે સુખ આવતું હોય તે ના આવે, તે મૂંઝવણો ભોગવવી પડે, સફોકેશન ઊભું થાય. હેડિંગ, મારા ન હોય કરી તોડો આધાર. પ્રશ્ન કરતા, આ જ્ઞાન મળ્યા પછી અમારે શિવ કરવાનું રહ્યું? દાદાશ્રી, વસ્તુ સ્થિતિમાં પ્રયોગ કરવા જોઈએ કે અનાદિકાળથી આ સંસાર સેના આધારે ઊભો રહ્યો છે? જે આધાર હજુ તૂટ્યો નથી એટલે એનો આધાર તોડ તોડ કરવો પડે. આપણું જ્ઞાન લીધા પછી શું તોડતોડ કરવું પડે? જેના આધારે આ જગત ઊભું રહ્યું છે, સંસાર ઊભો રહ્યો છે, એ આધાર તોડવો જોઈએ. હવે કેટલાકને આધાર તૂટી જાય છે અને કેટલાકને આધાર ઊભો રહે છે. તે આધાર તોડતોડ કરવાનો છે, બીજું કશું છે નહીં. હવે સેના આધારે જગત ઊભું રહ્યું છે? ત્યારે કહે, મનમાં જે પર્યાયો છે, મનની અવસ્થાઓ, તેમાં આત્મા તન્માયાકાર થાય છે. મનની અવસ્થાઓ, એમાં પોતે તન્માયાકાર થાય છે. અજાગૃતિથી જુદો પડ્યો છે તોય હજુ અજાગૃતિથી એકાકાર થઈ જાય. એમાં એ ગમતા વિચારમાં વધારે તન્માયાકાર થાય, ના ગમતામાં એ પછી અકળાયા કરે કે આવા કેમ ખરાબ વિચારે, તે તન્માયાકારની જ નિશાની. છૂટો રહેવું જોઈએ, કહો આવા આવે છે જાણો, તે તન્મય આકાર થઈ જવાય છે, એ આધાર તોડવાનો છે. કે છે પૂજ્યસિંહ, આ આગળ આવ્યું ચારિત્રાત્મા એટલે પૂર્ણત્વ. પૂર્ણત્વ એટલે ટોટલી અનુભવમાં આવી ગયું કેવળ જ્ઞાન? હા, એ તો કેવળ જ્ઞાન થઈ ગયું. પૂર્ણત્વ કેવળ જ્ઞાન થયું ને કેવળ ચારિત્ર સુધી પહોંચી ગયા ને ટોટલી અનુભવ, એ કેવળ જ્ઞાન બી કહેવાય? પૂર્ણત્વ થઈ ગયું. હા, પૂર્ણત્વ થઈ ગયું. અચ્છા, અને બીજું કેવળ ચારિત્ર એટલે કેવળ દર્શન તો આપણને બધાને શરૂ થઈ જાય છે. કેવળ જ્ઞાન અને કેવળ ચારિત્ર બધું પૂરું થાય એટલે પૂર્ણાહુતિ. ચારિત્રમાં એટલે કેવળ જ્ઞાન થઈ ગયું હોય, કેવળ ચારિત્રમાં આવે એટલે કેવળ જ્ઞાન હોય જ. અને બીજું, આ આધાર ખાલી ન હોય મારું થી જ આધાર તોડતોડ એટલે એનું આગળ, એટલે આ શું છે, જ્યાં જ્યાં આપણને હલાવી નાખે છે, જે મારી બે ખોવાઈ એટલે એકદમ ચાલુ થાય, હલા બે ગતી ને કેટલી સારી ને સાચવીને રાખ્યો તે ખોવાઈ ગઈ, કે છે નોય મારી નોય મારી કરી નાખો 500 200 500 વખત, એટલે એની માટે એને જો ભોગવટા મટી જશે, છૂટી જશે.
આટલું કહેવાથી જ્યારે હા એ મારી કહેવાથી ચોંટ્યું હતું. હા હવે આત્મા છો તમે શુદ્ધાત્મા, તો શુદ્ધાત્માને શું શું પોતાનું હોય? કે અનંત જ્ઞાન મારું, અનંત દર્શન મારું, અનંત સુખ મારું, અનંત એ પોતાના ગુણો સ્થિતિ જ પોતા, એટલે અવિનાશી ભાગ જ પોતે અવિનાશી, એની ચીજ વસ્તુ એ અવિનાશી હોવી જોઈએ. તો અવિનાશીને પોતે મારું માન્યું એટલે પછી ભોગવટ આપે, એને કશાય કહેવાય છે? લોભ કપટ મોહ મમતા બધું. એટલે વિનાશીને ઉપાડવા ગયો મારું છે, એટલે પછી વિનાશી તો સંયોગ સ્વરૂપ છે, ગમે ત્યારે વિયોગ થશે. તો વિયોગ થાય તો પેલો પકડેલું છે એટલે એને દુઃખ થાય છે, મારું ગયું. તો કે નોય મારું કર નાખ, આપણું હતું ય નહીં છે જ નહીં, આ દેહ આપણો નહીં થતો તો ચીજ વસ્તુ આપણી થતી હશે? એટલે પેલો સમજે હા મારું નોય, એને મારું નોય કે ને, તો ખરેખર મારું માનવાથી જ અસર હતી, નોય મારું માનવાથી છૂટી જાય છે, અને અસરથી મુક્ત થઈ જાય. એટલે એ કે છે હવે અભ્યાસ કરો, કે છે અભ્યાસ પ્રેક્ટિસમાં લો એને. પછી તેથી સંસાર ઉભો રહ્યો છે, નથી બુદ્ધિ પજવતી, નથી કોઈ પજવતું, એટલે મનના પર્યાયોને તોડ તોડ કરવા જોઈએ. આ મારા ન હોય, મારા ન હોય ત્યાં જ બેઠા બેઠા હલાય હલાય જ કરવું જોઈએ. એ તોડ તોડ કરે છે કે છૂટો થઈ ગયો? અનાદિનો અભ્યાસ છે ને, છૂટો થવા દેતો નથી, તે એને મીઠાશ વર્તે છે. એ શુદ્ધાત્માને નથી વર્તતી, અહંકારને વર્તે છે. એટલે એ તોડ તોડ કરવું પડે, બેને છૂટું છોવું પડે. મારું ન હોય કહ્યું તોય છૂટું પાડ્યું કહેવાય, પછી જોવાય. પછી આગળના સ્ટેજમાં જ્ઞેય રૂપે પોતે જ્ઞાતા, એટલે જ્ઞાતા દ્રષ્ટા રૂપે પછી જોવાય એની સાથે. એને આ ચોંટેલું છે ત્યારે પછી આ વાપરો, નોય મારું નોય મારું કરીને છૂટા પડો. એટલે મન, દાદા કહે છે ને કે અમારે મન સાથે એકાકાર થવાય જ નહીં, નિરંતર નિરંતર 24 કલાક ઊંઘમાં ઊંઘી જાય, એટલે કે તન્મયાકાર ના હોય, જાગ્રત જ હોય, દેહ ચોખ્ખું થઈ જાય, પોતે ઊંઘી નહીં, એક સેકન્ડ પણ અજાગ્રત ના હોય. કે છે અમારો નિરંતરનો આ મન બુદ્ધિ ચિત્ત અહંકાર બધા પર્યાયોમાં અમારે તન્મયાકાર પણ હોય જ નહીં. એટલે આ બધા ડિસ્ચાર્જ પરિણામો છે. આ ડિસ્ચાર્જ પરિણામો અનાદિકાળથી પોતે તે રૂપ જ રહેતો હતો, એમાં ઉદયમાં એકાકાર જ હતો. હવે આપણને જાગૃતિ શરૂ થઈ કે આ નોય મારા હું જુદો છું. હવે ધીમે ધીમે એ પ્રેક્ટિસ વધારો. કે છે દીપુભાઈ, આ જે સેના આધારે જગત ઊભું રહ્યું છે, તો આ જે મનના પર્યાય મનની અવસ્થા કીધી, મન તો ટોટલી ડિસ્ચાર્જ છે, ફિઝિકલ છે, ન્યુટ્રલ છે. એટલે આમ જોવા જઈએ તો અહંકાર છે એની જ ભાંજગળ છે. હા પણ એટલે અહીંયા દાદા એટલે આ તો શું છે કે અત્યારે કોઈ કઈ કન્યા પરણાવવાની છે તો કે આ વતલીને, એટલે મોટીને નાનીને બધી દૂર રાખે દાદા, કે વતલીની વાત કરો. કે એવું છે અત્યારે મનની વાત ચાલે છે ને, એ તો બુદ્ધિના ચેપ્ટરમાં બુદ્ધિને જ મોટું કહેશે, અહંકારના ચેપ્ટર. પણ મૂળ શું છે કે મૂળ આ પરિણામ છે, માન હોય, લોભ હોય, કે પછી બુદ્ધિ હોય, અહંકાર હોય, મન હોય, અને પોતે અને આ પરિણામ બેની વચ્ચેનું કનેક્શન. દાદા કે છે અહીંયા તમે છૂટું પાડો, આ જે ઊભું થાય છે પરિણામ એને નોય મારું કરીને તમે છૂટો તો તમે મુક્ત. એટલે જે હવે માન પજવતું હોય તો માન માટે એવું કહે છે કે માનથી જુદા પડો. પણ શું છે કે પોતે છે અને આ પરિણામો જ, પરિણામો બધા પ્રકૃતિના પરિણામ કહેવાય, ડિસ્ચાર્જ પરિણામ કહેવાય, અને પોતે એમાં એકાકાર થાય તો હવે આપણે ડિસ્ચાર્જ કર્મ પેન્ડિંગ રે કહીએ છીએ. જ્ઞાન ના હોય તો એમાંથી બીજ પડે, તો કે આ બીજ જે પડે છે ને એ જાગૃતિના ભાગ, એ ભાગમાં જાગ્રત રહેવાનું દાદા. પછી બાબતો બદલાય, મનની વાત હોય, બુદ્ધિની વાત હોય, એટલે ચિત્તની વાતે આવે છે, વૃત્તિઓ. તો કે તમારી બિલીફ બદલો, આ મારે એકાકાર થવું જ નથી. એટલે જ્યાં જ્યાં એ જે નિમિત્તે વાત નીકળી હોય, પણ મૂળ ભૂતગલ પરિણામમાં પોતે એકાકાર ન થાવ એ ખુલ્લું કરે છે કે તમે જાગ્રત રહીને જુદા પાડો, આ ભૂતગલ પરિણામની વેલ્યુ ના મૂકો. એમાં મારા છે, હું છે, મને મજા આવે છે, મેં કર્યું, એ બધા ભાવ ઉત્પન્ન ના થાય એવા તમે જાગ્રત રહો. અને થઈ જાય એવો અનાદિકાળનો અભ્યાસ, ઊંધો અભ્યાસ હતો જ, હવે એમાંથી આ
છતો અભ્યાસ ગોઠવવાનો છે. જેમ જમણા હાથે એને ખાવાની ના પાડી હોય, ડાબા હાથે ખાતા ખાતા ક્યારે જમણા હાથ બેસી જાય ને, ભરોસો નહીં. એ અભ્યાસ થઈ ગયો, એટલે અધ્યાસ થઈ ગયો છે. અને એ અધ્યાસ આ અભ્યાસથી તૂટશે. હવે અભ્યાસ પ્રેક્ટિસમાં લેતા જાઓ કે આ નોય મારા પરિણામ. દાદા કહે છે ને, બુદ્ધિને અમે ગાંઠતા જ નથી. તું આવી છે ને, તારી વાત અહીં નહીં ચાલે. એટલે બુદ્ધિને ગાંઠીએ નહીં, મનને ગાંઠીએ નહીં, અહંકારને ગાંઠીએ નહીં. અહંકાર કહે છે મારે નથી નમવું, તો કે નમો. એટલે એકે અમે પરિણામને ગાંઠતા જ નથી. પણ જે વખતે જેની વાતનું મહત્વ નીકળ્યું હોય તો એની સાથે જુદું પાડવાનું શીખવાડે. મૂળ વસ્તુ આ છે કે બે ભાગ છે, કે જડ ભાવો, જડ પરિણામો, ભૂતગલ પરિણામો, અને પોતે છે. પોતે એમાં હવે કેવી રીતે જુદા રહેવું એ રહસ્ય ખુલ્લું કરીશ દાદા. કઈ રીતે? તો કે હવે નોય મારા કો કરતા કરતા છૂટી જશો તમે. એટલે પોતાનો સ્વભાવ જ્ઞાતા દ્રષ્ટા છે, એ જ્ઞાતા દ્રષ્ટામાં રહો બસ. હા, એ છેવટની વાત એ છે. ચંદુ શું કરે છે ને જુઓ, છેલ્લામાં છેલ્લું એ છે. અને કાયમ માટે એ જ રાખવાનું છે. આ તો પછી વતલો ભાગ આપણે કાયમ રહેતું નથી, તો પછી પાંચ આજ્ઞા પાડો. પાંચ આજ્ઞાથી પણ પાછું કોઈક દોષ થાય તો પ્રતિક્રમણ કરો, એમ કરતાં કરતાં પાટે ચડાવીએ છીએ. પણ છેવટે આત્મા આત્મા સ્વભાવમાં આવ્યો, જ્ઞાતા દ્રષ્ટા ચંદુ શું કરે છે જોનાર થઈ ગયો, એટલે સાચું એન્ડ આવી ગયો. હવે આગળ વધવાની જરૂર ના રહી. અને જે પેલું કીધું ને કે વ્યવહાર આત્મા સંપૂર્ણ ઉડી ગયો, હા, તો પછી હું ચંદુ છું એ ઉડી ગયું આખું. એટલે પછી જાગૃત ભાગ જે થયો, તો પછી એ પેલા મૂળના ખાનામાં કેમ નથી જતો, હજી કેમ અહીંયા રહે છે? ના કીધું ને, જેટલામાં એ ઊંધો ગયો છે, હવે આ ડિસ્ચાર્જને નિકાલ કરવાનો બાકી રહી ગયો છે. એ ડિસ્ચાર્જ નિકાલ કરતો જ હશે. આમાં શું દર્શન એકલું બદલાયું, જ્ઞાન સુખ શક્તિ એ બાકી છે. જો અંશે અંશે બદલાય છે. તો કે એ ઊંધા ગયા છે, વૈભાવિક જ્ઞાન, વૈભાવિક સુખ અને વૈભાવિક શક્તિઓ. હવે એમાંથી પાછા ફરતા 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 એટલે જ્યારે પેલું ઊભું થાય કે ભાઈ આ ભજીયામાં સુખ છે, તો કે ના નોય સુખ. ભજીયા ખાતા જવાનું અને મન ખુશ થાય, મજા આવી, કારણ કે કોઝિસની ઇફેક્ટ છે. આપણે ભાવ ફેરવાનું કે ખાસ મજા ના આવે, આમાં સુખ નથી. એટલે એક પર્યાય ચોખ્ખો થયો. એટલે દર્શનના આધારે હવે આ બીજું બધું ચોખ્ખું કરી શકાશે. એટલે હવે આ કામ બાકી રહ્યું છે આપણું. ટૂંકમાં ફાઇલોના સંભાવે નિકાલ કરવાના બાકી રહ્યા છે. આજ્ઞા જેમ જેમ પડાશે ને, એમ પછી અનુભવના અંશ વધશે, એટલો આત્મા રૂપ થયો કહેવાય. અને જે આ વ્યવહાર આત્મા ઉડી ગયો, તો જે આપણે પેલું કહીએ છીએ કે ડિસ્ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા રહ્યો, તો પછી એ વચલા ખાનામાં આવે કે પછી એ બહારના ખાનામાં? ડિસ્ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા એટલે મંગળદાસ, પ્રકૃતિ, પાવર ભરેલું પૂતળું, એ ત્રીજા ખાનામાં. મૂળ ભગવાન પહેલા ખાનામાં, આ જાગૃતિ અજાગૃતિ જ્ઞાન અજ્ઞાનવાળો ભાગ એ વચલા ખાનામાં, અને આ પૂરણ ગલન ડિસ્ચાર્જ સ્વરૂપે બહારના ખાનામાં. ને આ 359 ડિગ્રી સુધી બી જાગ્રત આત્મા છે, ત્યાં સુધી બી વચલા ખાનામાં. 360 થયો ભગવાન ત્યારે. એટલે આપણે એટલે એ બાજુનો પુરુષાર્થ ચાલુ છે, એ વધારો. ને એ ક્યારે વધશે? તો કે મનના વિચારો કે બુદ્ધિને ડખાય, નોય મારા કરીને છૂટા પડશું, એટલું આ બાજુ વધારશે. મારું કહેવાથી એ બાજુ ચોંટીએ છીએ, નોય મારું કહેવાથી આત્મા તરફ વધતા જઈએ છીએ. પૂજ્ય શ્રી, તમે કીધું ને કે દાદાનો દેહ ઊંઘતો હોય ને, ખાલી એટલે ઝૂકું આવે એમને, તો એ ઊંઘમાં પણ એ જાગૃતાત્મા એમનો કેવળ જ્ઞાન સ્વરૂપમાં ઊંઘમાં પણ હોય? ના, એટલે કેવળ જ્ઞાન સ્વરૂપમાં જે જે દેખાય એના જાણકાર તરીકે જ હોય પોતે. એટલે મૂળ શું છે, ઊંઘનું સુખ લેતા નથી. એ સુખ લેતો ના હોય ને, એ તન્મય આકાર થાય જ નહીં. ના કીધું કે અહંકાર ને મીઠાસ આવે છે અનાદિનો અભ્યાસ. આ શુદ્ધાત્માને મીઠાસ વર્તે તેથી અહંકાર ને વર્તે. એ અહંકાર ઊંઘમાંથી સુખ લે છે, અને જ્યાં સુખ લેવા જાય ત્યાં તન્મય આકાર થઈ જાય. એટલે એમને સુખ આવતું જ નથી. ઉલટા મારું, આપણે તો શું સરસ ઓઢવાનું, ઓશીકું ગોઠવીએ, સરસ ગાદલું, પંખો બરોબર છે, વાયરીઓ બંધ છે, ચાલો હવે શાંતિથી સૂઈએ. એ સુવાની તૈયારી કરીએ છીએ, એ અહંકાર ઊંઘવાની તૈયારી કરે છે. દાદાને ઊંઘવાનું
ત્રાસ લાગે કે મારો ટાઈમ બગડે છે ઊંઘવામાં, મારે જાગ્રત જ રહેવું છે, ઊંઘવા નહીં જાગ્રત રહેવાના પુરુષાર્થમાં હોય. એટલે ચોખ્ખું ખાય તો આમ શાલ કાઢી નાખે કે ઊંઘ આવી જાય, નથી આપણે નથી કરવાનું બધાએ, એ તો એમને કંઈ કામ જ બાકી રહ્યું નથી, એકે ફાઇલ હવે દખલ કરનારી રહી નહીં. એટલે આપણે શું કે આ છેલ્લું રાખીશું ઊંઘવાનું સુખ લેવાનું, ખાવાનું અને ઊંઘવાના બેને આપણે હમણાં અડતા નથી, એ બે સુખને અડતા નથી. આ જ્ઞાન જાણી રાખીશું, કરવું કશું જ નથી અને હલાવવું નથી. વિષય અને કશાય એ બે ચોખ્ખા કરીએ છીએ, વિષય વિકારને ચોખ્ખું કરવાનું અને કશાયથી દુઃખ અપાય છે એ ચોખ્ખું કરો. પછી કશાયો ખલાસ થઈ જશે ને, પછી નવરા પડીશું ત્યારે ખાવાનું આવશે, ને પછી ખાવામાંથી નવરા, ખાવામાં સુખ બંધ થઈ ગયું પછી ઊંઘના પર જઈશું આપણે. હમણાં ઊંઘમાં કામ નથી મૂકવાનું, દાદાની દશા જાણવા માટે. હા એ છે, એમને ઊંઘમાં જોખમ લાગતું હતું, એક સેકન્ડ પણ અવાય અભરાઈ જાય મારી જાગૃતિ, એ ના પોસાય મને. એક છે નિરંતર ઊંઘમાં જે જ્ઞેયો હોય ને એ જોયા વગર જવા ના દેવા, એટલે જાગ્રત જ હોય. પછી બે પાંચ મિનિટ ચોખ્ખું આવે એ પાછા ખસેડી, એટલે પાછ જાગ્રત થઈ જાય, પાછું જાગ્રત જાગ્રત. એટલે આમ પાંચ કલાક ચોખ્ખું આવતા આવતા દોઢ બે કલાકની ઊંઘ થઈ જાય રાત આખી. આઠ કલાક પથારીમાં હોય તો મેં પાંચ દસ મિનિટ, પાંચ દસ મિનિટ કરતાં કરતાં ચોખ્ખા આવી જાય વચ્ચે. આપણે એ પ્રયોગ કરવા નથી, આપણે હમણાં મનના પર્યાયને તોડ તોડ કરવાનો પ્રયોગ કરી શકાય, છૂટશે એમાં. ખાવાનું ઘટાડવાની વાત કરતા નથી, નિરાતે ખાજો, મંગળદાસને ખવડાવજો, એમાં ડખો નથી કરતા. પૂજ્યશ્રી, પેલું બીજું જાણવું હતું કે જ્ઞાન આત્મા વાળાને 100% પાંચ આજ્ઞા વર્તે એવું કહેવાય? એ વર્તે છે, અનુભવ દશા થઈ ગઈ ને, અનુભવ થવા માટે પાંચ આજ્ઞા છે. એનાથી આત્મા રૂપ આપણે થતા જઈએ એટલે અનુભવ થાય કે હું આ છું જ, કરતા હું નથી, મારું કંઈ નથી, ફાઇલ છે, સંભાવ રાગદ્વેષ ના થાય ને, જબરજસ્ત છે પાંચ આજ્ઞા તો. એને આજ્ઞા પાડવાથી અનુભવ, અનુભવની કક્ષા આવી એટલે આજ્ઞા વર્તાયા કરતી હોય ને. અને ભાન આત્મા વાળો પાંચ આજ્ઞા પાડવાનો પ્રયત્ન કરી રહ્યો છે, એને જાગૃતિ રહે છે કે આ ચૂકાયું, ફરી ના થવું જોઈએ, ક્યાં ક્યાં ચૂક્યા એ ખબર પડવા માંડી, એ ભાન આત્મામાં આવ્યો. પૂજ્યશ્રી, એવું પૂછ્યું હતું કે આ મારું નોય, મારું નોય કહીએ, હવે જે બહુ જ ચીકણા દોષો હોય ને, આપણે એમ કહીએ ને કે અનંતાનુબંધી હોય કે એવા બધા બહુ જ ચીકણા બધા દોષો હોય, ઘણો બધો પુરુષાર્થ કરવા છતાં પણ અનંતાનુબંધી ગયા આપણા, શું એટલે યાદ જ નહીં કરતા, એ ખાનો બહાર ખાલી થઈ ગયું, હવે અપ્રત્યાખ્યાન નહીં રહ્યા, કારણ પ્રતિગણ પ્રત્યાખ્યાન કર્યા જ નથી કોઈ દાડ, એવા દોષો રહ્યા છે. હા, પણ એ જો ચીકણા કર્મ આપણે કહીએ, ચીકણા બસ એ બરોબર છે. હવે જે ચીકણા કર્મો છે એને નોય મારું નોય મારું કરાય કે પછી પુરસાદ જ માંગશે? બેવ સાચી વાત છે, પણ આ તો થોડુંક હેન્ડલ મારો એટલે એટલું શરૂઆત થાય. પછી પછી સવાર ના બતાડો કે ચીકણી ફાઇલ માટે કેટલા અભિપ્રાયો હોય, તે બધાની માફી માગતા ગયા કે હે શુદ્ધાત્મા ભગવાન, તમને જૂઠા કલ્પ્યા, ક્રોધી કલ્પ્યા, માફી માગું છું, તમે જુદા છો જ ચંદુ, ચંદુનો ક્રોધ થાય છે એ ભરેલો માલ છે, માટે ભમરડાને ગુનેગાર કહેવાય નહીં, તમે શુદ્ધાત્મા છો માટે ગુનેગાર છો ને, મેં ઊંધું જોયું એની માફી માગું છું, હવે હું શુદ્ધ જોઉં, નિર્દોષ જોઉં, મને શક્તિ આપો, શુદ્ધાત્મા જોઉં શક્તિ, એમ ચોખ્ખું કરતાં 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 જવું છે. એમાં નોય મારું એક ચોખ્ખું કરવાની રીત છે, એ સર્વસ્વ એટલે થઈ જશે ને, એ પણ વાપરો, અને પછી પ્રતિક્રમણ છે, અભિપ્રાય તોડો, નિર્દોષ જુઓ, જુદું રાખો, એ બધા વાપરતા વાપરતા દોષ તૂટતા જશે. આ તો એક રીત, જુદા જુદા દાદાને કંઈ સંજોગ મળ્યા તો જુદી જુદી વાતો ખુલ્લી કરી છે, વૈજ્ઞાનિક રસ્તા ખુલ્લા કર્યા છે, અને એક જ રીતે પૂર્ણાવતી થશે એવો નિયમ નથી. આ તો જ્યાં જ્યાં એટેચમેન્ટ વધારે હોય ને ત્યાં નોય મારા કરી નીકળી જાઓ, અને જ્યાં પછી દ્વેષ થતો હોય તો ઉપકારી છે, ઉપકારી છે માનો. એટલે મારા જ્યાં મનાયા છે ત્યાં પઝેસિવનેસ આવે, હૂંફ કોળીએ, એના આધાર વગર રહી ના શકાય, એટલે રાગ અપેક્ષા જન્મ્યા કરે, તો પછી ત્યાં નોય મારા એ ફાઇલ છે, સંભાવે નિકાલ કરવો છે. નોય મારી ભાઈ હું ધણીએ નહીં, એ શુદ્ધાત્મા ને હું શુદ્ધાત્મા, એટલે હું મોહનો ભાગાકાર કરે છે. મારો જ દાખલો કહું, ફાધર એક્સપાયર્ડ થયા પછી યાદ આવ્યા કરે, કીધું આ કેમ યાદ આવવા માંડ્યા, ઓ પછી મારા મારા નોય મારા આટા ઉકેલ્યા એક બે ત્રણ કલાક,
સામાયિકમાં લીધું હતું, પછી વિસ્મૃત થઈ ગયા, કંઈક ટચ રહી ગયું, એટેચ રહી ગયું હતું, તે આટા ઉકેલી નાખે એટલે છૂટી જાય. પછી અત્યારે જીવતા હોય તો બહુ આટા ઉકેલવાના નહીં, જો જ્યારે કકડાટ થાય તો 5-10 આટા ઉકેલી નાખવાના, પછી પાછું રહેવા દેવાનો. ગયા પછી આખાએ આટા ઉકેલી નાખવાના. ઘણા રડરડ, મારો છોકરો જતો રહ્યો 35 વર્ષનો, બહુ દો ના, હવે નવાય મારા કરી નાખો. હવે નવાય મારા કહીએ તો થતું નથી, એટલે પછી બીજી રીત કીધી, તમને રાગ દ્વેષ મોથી મુક્ત કરીએ છીએ, તમે મુક્ત થાઓ, મને પણ રાગ દ્વેષ મોથી મુક્ત કરો. એ રાગ દ્વેષ મોહને આટા ભાગવાનું શીખવાડીએ છીએ. એક્ઝેક્ટ જો નોય મારો છોકરો એ શુદ્ધાત્મા છે, આ મૂકી દેહ મૂકીને ગયો આગળ, આ નોય એની મધર કે નોય એનો ફાધર, હું શુદ્ધાત્મા છું, તો ધીમે ધીમે આટા ઉકલી જાય એટલે વિસ્મૃત થઈ જાય. પૂજીશ, અહીંયા ઘડી થોડું પૂછું તો, અહીંયા ઘડી જે આવ્યું કે જે મીઠાશ વર્તે છે, પછી આગળ કહેતી એ શુદ્ધાત્માને નથી વર્તી, અહંકારને વર્તે છે. એટલે હવે ખરેખર આ બધા જે પર્યાયો જોવાની વાત છે, કે ભાઈ મનના પર્યાયો કે બુદ્ધિના પર્યાયો કે ભાઈ કશાયો જે થતા હોય છે, એ બધા એક એક ટૂંકા કરવા, કે પછી અહંકાર જે એનો મૂળ માલિક જ જે છે એને પકડીને કરી શકાય કે એ કરાય ખરું, પણ આ શું છે કે મારું છે ને તે અહંકાર મારું માની બેઠેલો છે, એટલે અહંકારને કાઢવા જઈશું પણ એ છૂટશે નહીં. કારણ મારું જ્યાં સુધી મારું મનાયેલું છૂટે નહીં તો હું પણ ઊભો રહે ત્યાં સુધી, નોય મારું કરે તો હું અગડી જ જવાનો છે. આય વિધાઉટ માય ઇઝ ગોડ થઈ જાય, પછી મારાપણું ખલાસ થાય, એટલે આય પછી એબ્સોલ્યુટ થઈને ઊભો રહે છે. આ મારાપણું એ આઈને જ કહે, એટલે અહંકારને જ કહે, તું બોલ નોય મારા પરિણામ, એટલે પછી પેલો પાકાકાર કરશે એટલે પોતે ઓગળશે ને જ્ઞાનવાળો થતો જશે બાવો, અને મંગળદાસ માથે તન્મય આગળપણ હતું એ છૂટતું જશે એનું. એટલે ધારો કે મનના પર્યાયો આપણે જે તોડવાની વાત કરીએ છીએ એ કરતા કરતા અહંકાર પણ ત્યાં તૂટે જ છે, ત્યાં અહંકાર ઓગળતો જશે અને જ્ઞાન વધતું જશે, બેવ સાથે જ થાય છે, બેવ જોડે. મારું નથી કહું એટલે હું અહંકાર ઓગળ્યો અને હું છે ને એબ્સોલ્યુટ તરફ ગયો, બરાબર, એટલે જ્ઞાની થતો ગયો, બરાબર. ઓકે, જય શ્રી. આપણે લઈશું એ સામાયિકમાં થોડી વાતો, ચાલો હમણાં બ્રેક લઈએ આપણે. પૂજ્યશ્રી, અત્યારે થોડો આન્સર આવી ગયો છે અત્યારે વિડીયોમાં, પણ ડિટેલમાં જાણવું છે. આપણે બોલીએ છીએ કે ભવે કરીને શુદ્ધાત્મા અનુભવ સિવાય અને મોક્ષ સિવાય આ જગતની કોઈ વિનાશી ચીજ મારે જોઈતી નથી, તો આમાં ભાવ કોણ કરે છે? જાગૃત આત્મા કરે છે. એટલે નિશ્ચય આત્મા, જાગૃત નિશ્ચય આત્મા થયો નથી પોતે, થઈ જાય તો આ બધું છૂટી ગયું હોય. નિશ્ચયાત્મા થવા માટે કરે છે, હું આ છું, હવે મારે શુદ્ધાત્મા અનુભવ સિવાય જોઈતું નથી, વિનાશી ચીજો મારે જોઈતી નથી. એટલે જે પ્રતિતિ બેઠી હવે જાગૃતિમાં આવ્યો ને પોતે, એ હવે ભાવના ભાવે છે. તો આ 9 કલમો એ પણ ભાવના છે એની પાસે કરવાનું, ખ્યાતિબેન પાસે. તું બોલ હવે, કઠોર ભાષા તંતીલી ભાષા ના બોલાય એવી શક્તિ આપો. અને આત્માનું આપણે ખાતે રાખવાનું ને રિલેટિવ બધું ફાઇલ વન ને ખાતે રાખવાનું. અને જ્ઞાન વિધિમાં પૂજ્યશ્રી ભાવ કર્મ તો ઉડી જાય છે, તો પછી એ કોણ કરે આ જે 9 કલમ બોલે? હા, એટલે કે છે ને કે અમુક 5 આજ્ઞા પાળ્યા બદલનું થોડુંક રહી જાય છે, એમાં બધું આવી ગયું. આ જગત કલ્યાણ, બ્રહ્મચર્ય, સેવા, સત્સંગ બધું એમાં આવી ગયું. અચ્છા, તો 5 આજ્ઞા પાળવા બદલનું પુણ્યાનુબંધી પુણ્ય થશે, અને અતિક્રમણ કર્યું છે તો તેનું પણ પ્રતિક્રમણ કરાવવાથી તો વહી જશે. હા, એટલે બંનેનું ન્યુટ્રલ કરવા માટે? ના, બંનેનું ન્યુટ્રલ ના કરશો, હમણાં અતિક્રમણ ન્યુટ્રલ કરી નાખવાનું. હા, 5 આજ્ઞાને તો રહેવા દેવાનું, એનું ઓટોમેટિક મહાવિદિક ક્ષેત્રે પહોંચ્યા પછી ખલાસ થઈ જશે હિસાબ બધો. અચ્છા, એટલે પૂજ્યશ્રી કન્ફ્યુઝન એવું થાય છે કે બધામાં શુદ્ધાત્મા જોવાના એક ભાવ, અને પૂતગલને મળદું તરીકે જોવાનું એક ભાવ. તો શુદ્ધાત્મા તરીકે જુએ તો એકદમ સરસ ફીલિંગ આવે, અને મળદું એમ જુએ તો બહુ લો ફીલ આવે. ના, તો મશીનરી ક્યારે કયું ગોઠવવાનું? પૂતળું છે અને શુદ્ધાત્મા છે, એવું જો. અચ્છા, આ ક્રેન હોય છે ને, આ મુચકે ને પછી પથરા ઉપાડે ને પછી ટ્રકમાં નાખે, ત્યાં અહીંયા કોળીઓ ઉપાડે ને મોઢામાં ભરે, તે ક્રે મશીનરી જોવી આપણે, આ મશીનરી ને શુદ્ધાત્મા નોખા. અચ્છા પૂજ્યશ્રી, એક અનુભવ કહેવાનો હતો. પૂજ્યશ્રી, જન્માષ્ટમીના દિવસે તમે સપનામાં આવ્યા હતા,
ને અમારે ઘરે તમે આવ્યા એવું સપનું આવ્યું હતું ને બધાને દર્શન આપ્યા અને મને નથી આવડતું પણ એવું પદ ગાયું તમે પેલું ચાલો સારી વાત નથી આવતું જય સચિદાન સુરજકુમાર માણેસર મધુસ્વામી કલોલ જગદીશ મશરાણી ભાવનગર અલકા આદ્રેજા રાજકોટ જય સચિદાનંદ પૂજ્ય શ્રી બોલો અલકા આદ્રેજા બોલો આપણે આગલા જન્મની અંદર બધું જ આપણે ચાર્જ કર્યું બરાબર એટલે આ જન્મની અંદર નવો જન્મ આવે ત્યારે તો બધું ડિસ્ચાર્જ સ્વરૂપે જ હોય ને તો એની અંદર આ જે વ્યવસ્થિત આપણે આપણે જે વ્યવહારાત્મા ઊભો ન થાય તો કંઈ પ્રશ્ન જ રહેતો નથી ને આ જે વ્યવહારાત્મા ઉદ્ભવ થઈ જાય છે હા એટલે અજ્ઞાનતાથી ઉભો થાય ને અજ્ઞાન છે માટે ઉભો થાય તો એ અજ્ઞાન ક્યાંથી આવ્યું અજ્ઞાન તો આ બધું ભેગું કરેલું છે ને વળી અનાધિકાળથી પોતાની જાતનું ભાન જ નથી એટલે અજ્ઞાનમાં જ હતા છીએ જ હવે અજ્ઞાનમાંથી જ્ઞાનમાં આવે જ્ઞાન મળતાની સાથે શરૂ થયું જ્ઞાન ચાલુ થઈ ગયું હવે અજ્ઞાનના પરિણામ બધા નિકાલ કરી દેવાના એટલે આ આપણે એનો પુરુષાર્થ આપણે પાંચ આજ્ઞાને એ જ પુરુષાર્થ કરવાનો બરાબર અને એ પુરુષાર્થ કોણ કરે આપણે કરવાનો આપણે એટલે હું માનેલો આત્મા હા માનેલો એટલે હવે હું શુદ્ધ આત્મા થયા ને હા હું શુદ્ધ આત્મા એને પાંચ આજ્ઞા પાડવાનો પુરુષાર્થ કરવાનો તો અંતરાત્મામાંથી પરમાત્મા દશામાં પહોંચાશે પછી તો પૂછીએ શ્રી આપણે જ્યારે ઓલા અર્જુનને જ્ઞાન મળ્યું હતું બરાબર છે તો એને ખાલી એટલું જ ખબર હતી ને કે આજે હું કરતો નથી બરાબર એટલે એટલે એને આ બધું હું શુદ્ધ આત્મા છું બધા આત્મા છે એવું સમજી ગયા હતા એટલે એ બધું થઈ ગયું તો એને જ્ઞાન આપવા વાળા તો કૃષ્ણ ભગવાન છે તો કૃષ્ણ ભગવાન ને દાદા ભગવાન ની જેમ એવું હશે ને કે મારે બધાનું કલ્યાણ કરીને પછી જ આગળ જવું એટલે હજી તીર્થંકર થશે ને સાચી વાત છે જય સચિદાનંદ સુરજકુમાર માણેસર મધુસ્વામી કલોલ જગદીશ મશરાણી ભાવનગર ઉવે જર્મની જય સચિદાનંદ દીપકભાઈ બોલો સુરજકુમાર મેરા પહેલા પ્રશ્ન થા મતલબ યહાં સત્સંગ મેં મતલબ સુબહ કે સત્સંગ મેં મેં દેખતા હું કઈ લોગ ના સોતે રહેતે હૈ તો મેને કહીં પઢા થા ના કે મતલબ જહાં જ્ઞાન મિલતા હૈ વહાં પરમાત કરને સે મતલબ જ્ઞાનાવરણ કર્મ બનતે મગર યે લોગ જાગૃત હૈ અંદર સે બરોબર ધ્યાન સે સુનતે હૈ કોઈ સો નહીં જાયેગા ઓકે ઓકે ચિંતા મત કરો તું ઓકે તો સર જૈસે મતલબ જાગૃતિ મેરે આજ્ઞા પાલતે રહે ઉસ સમય તો તબ તો કર્મ નહીં બનેંગે લેકિન અગર અનજાને મેં મતલબ આજ્ઞા ના પાલે ફિર સો જાયે ફિર બન જાયે વો તો ભીતર મેં ઉસકો બાય ચાન્સ શરીર કી કમજોરી સે નીંદ આઈ તો થોડી સેકન્ડ મેં જાગૃત હો જાયેગા બહોત નિશ્ચય કરતા હૈ કે નહીં સોના તો નહીં હૈ ઉસકો માલૂમ હૈ યે નુકસાન કરેગા આવરણ લાયેગા જાગૃત રહેતે મહાત્મા ઓકે ઓકે ઓર સર મેરા સેકન્ડ પ્રશ્ન હૈ મતલબ कि कई लोग जो कम पढ़े लिखे होते हैं और जिन्होंने नया ज्ञान लिया होता है तो जो ये बुक्स के थ्रू हम चलते हैं ना वर्डिंग वर्ड बाय वर्ड तो कई लोगों को डीप में समझ में नहीं आता है तो जो कम पढ़े लिखे लोग होते हैं तो चलेगा उनके पांच आज्ञा थोड़ी थोड़ी समझ में आ जाए किसी को दुख दिया तो प्रतिक्रमण समझ में आ गया मैं शुद्धात्मा हूँ समझ में आ गया दादा भगवान ना असीम जाएगा समझ में आ सत्संग में आते रहेगा तो आगे का पूरा हो जाएगा उसका ओके ओके बस और धीरे धीरे ये नहीं कम लिखे पढ़े वाले धीरे धीरे सीख लेते हैं और थोड़े दिन में चरण विधि पढ़ने को आ जाता है दादा की आप्तावाणी पढ़ने को आ जाता है ऐसे शुरू हो जाता है उनका आवरण टूट जाते हैं जय श्री कृष्ण थैंक यू मधुस्वामी कलोल जगदीश मशराणी भावनगर उवे जर्मनी हेलो जय सच्चिदानंद बोलो कई प्रश्न छे बे मुकलेला छे बे શું નામ તમારું માધુબેન આ બેઉ કાગળિયા છે મારી પાસે ફરે જ્ઞાતા દ્રષ્ટા હા હું છું જે ઊભું થયું અસ્તિત્વ અહંકાર કહીએ છીએ એ જ ફર્સ્ટ લેવલનો વિભાગ થયો એને જ વિકલ્પ કહ્યો કે પછી સેકન્ડ લેવલ એને વિભાગ કીધો વિશેષ ભાવ એટલે જો આત્મા છે અને આ બીજી બાજુ જોયું એને પછી હું કરું છું માન્યું ચંદુ છું માન્યું એટલે પછી વિકલ્પી થયો હજુ અહીંયા તો હું છું જ હજુ આગળ વધ્યો નથી ઊંધામાં પછી આગળ વધ્યો
જ્યારે હું ચંદુ છું એ રોંગ બિલીફ ઊભી થાય તેને વિકલ્પ કહેવાય. હવે આ જે મિશ્ર ચેતન ઊભું થયું, પાવર ચેતન કહીએ આપને, તે રોંગ બિલીફ વાળો ભાગ પૂતગલ કહેવાય ને? હા, પૂતગલ કહી શકાય. તો જે આ ફર્સ્ટ લેવલનો વિભાવ થયો, અસ્તિત્વ છે, હું છે, તેને જ આ પૂતગલ કહી શકાય. તેને પૂતગલ ના કહે, વિભાવિક હું, હજુ હું જ છે. આત્માનો ખાનામાં ઊભો રહીને આમ જુએ છે, પહેલાં પોતાને જોવાને બદલે બીજું જુએ છે, અને એને પોતાના સ્વરૂપનું વસ્તુત્વનું ભાન નહીં હોવાથી પછી ચંદુ છું માને છે. એટલે એ હુંને જો ફેરફાર કરી નાખો તો જલ્દી બદલાઈ ગયું. આપણને હુંને ફેરફાર કરી નાખે છે કે હું શુદ્ધાત્મા સન્મુખ કરી દીધો એટલે હવે છૂટ્યો. તેને પૂતગલ ના કહેવાય? ના. તો જ્યારે વિભાવમાંથી સ્વભાવમાં પાછો ફરે, જ્ઞાતા દ્રષ્ટા પદ ઊભું થાય, તે ક્યાં અડે? એ હવે જાગૃત આત્મા થઈ ગયો, હવે એ વધતો જાય. હવે જે પ્રકૃતિમાં પોલે અજ્ઞાનતાથી બાંધી હતી, એ પ્રકૃતિને હું છું માનતો હતો, હવે એને જ જ્ઞેય થઈ ગયું કે આ તો જ્ઞેય છે, હું જ્ઞાતા છું ખરેખર, આ પ્રકૃતિ મારું સ્વરૂપ નથી. એ તો હવે પૂરણ ગલન ગલન થઈ રહી છે, એને હવે જોવા જાણવાનું પોતે રહ્યું. હવે તો આ એ આ અસ્તિત્વના લેવલે પાછું ફરી કહેવાય ના? હવે હા, અસ્તિત્વના લેવલે કરતા વસ્તુ અસ્તિત્વનું તો ભાન થઈ ગયું. અરે અસ્તિત્વ તો હતું જ, પણ વસ્તુત્વનું ભાન, એટલે વસ્તુત્વના લેવલે પાછું ફર્યું કે હું તો શુદ્ધાત્મા છું, આ રિલેટિવ મારું સ્વરૂપ નો, એ રિલેટિવ બધું બી ના છે. તો આ જ્ઞાતા દ્રષ્ટા પદ છે તેને જ્ઞાની પદ કહ્યું ને? એટલે આપણે શું છે કે ચડતા હજુ જાગ્રત આત્મા દશામાં આવ્યા પછી વધી વધીને ના કીધું ભાન આત્મા સ્ટેશન પર આવીશું, પછી વધીને જ્ઞાન આત્મા સ્ટેશન પર જઈશું, પછી કેવળ જ્ઞાનના સ્ટેશન જઈશું. એ ધીમે ધીમે વધી રહ્યું, આત્મા તરફના સ્ટેશનો વધ્યા છે આપણા. હવે તો દાદા કયા લેવલે આ કહ્યું કે પૂતગલ જ મેલું કરે અને પૂતગલ જ ચોખ્ખું કરે, એટલે મધુબેન ભૂલ કરી છે, મધુબેન પાસે દોડાવો એ અપેક્ષા છે. તમારે કે મેં ભૂલ કરી છે એવું ના થવું છે, મારે ધોવું પડશે બધું એવું ના થવું છે. હું તો શુદ્ધાત્મા છું, આ કચરો મને એટલે અજવાળામાં દેખાય છે, કચરા કરનારને કહેવાય તું ધોઈ નાખે, એટલે પૂતગલે મેલું કરેલું, પૂતગલે ચોખ્ખું કર્યું. તો મૂળ આત્માનું તો આમાં કંઈ જ નહીં ને? મૂળ આત્માનો પ્રકાશ કરો ને, એના અજવાળા વગર તો કશું ચાલે જ નહીં. ભલે ઇન્ડાયરેક્ટ પ્રકાશ કે પ્રકાશ, ડિરેક્ટ પ્રકાશ, પણ પ્રકાશ ભગવાનનો, પછી આ વ્યવહાર ચાલ્યા કરે છે. નિરંતર જ્ઞાતા દ્રષ્ટા રે જ્ઞાયક પદમાં આવ્યું. તો જ્ઞાયક ના તો જ્ઞાતા દ્રષ્ટાને ના જ્ઞાતા દ્રષ્ટા જોયે, એ જ પોતે જ જોનારો છે. પણ એ નિરંતર થયું ને, જેમ તમે પેલો શેઠ કહેવાતો હોય, પછી પેલો બગીચામાં કામ કરતો તો માળી કેવો પડે ને, ભાઈ તું શેઠ કાયમ નો, તું શેઠ છે, ઓફિસમાં બેસીને જ કામ કરતો તો શેઠ જ કહેવાય. પછી આ તો બગીચાનું કામ કરે, પાણી ભરતો હોય, છોડવા રોપતો હોય તો માળી, એટલે નિરંતર કામ કરતો હતો એક નાયક. તો એક નાયક પ્રકાશક તરીકે જ રહ્યો કહેવાય, પછી પ્રકાશક જ રહ્યો. તે દ્રવ્યમાં તો ઝળકે ને, ઝળકે ને, પણ શું ઝળકે? ચાલો પછી આગળ. જગદીશ મશરાણી, ભાવનગર, ઉવે, જર્મની, ચેતના બ્રહ્મભટ્ટ, અમદાવાદ. દંડવત પૂજ્ય શ્રી. બોલો. દાદાશ્રી કહે છે કે આ દેહ પૂતગલ મળતું છે, છતાંય ડિસ્ચાર્જ થયા કરે છે. દાદા ભગવાનના કથનને આપણે, ભગવાન શ્રી કૃષ્ણે ગીતામાં અર્જુનને કહેલ કે આ સામે જે દાદા, મામા, ભાઈઓ બધા ઊભા છે તે મરેલા જ છે, તે સાથે સરખાવી શકાય? હા, બરોબર છે. બીજું કે ચરણવધિમાં દાદા કહે છે કે અમે આ કાળને વિશે બીજા રામ કે મહાવીર જ છીએ, અત્યાર સુધી આ વાક્ય બરાબર ફિટ નહોતું થતું, હવે બંધ બેસતું બરાબર થાય છે. ઉપરોક્ત આ કથન પછી વધારે બંધ બેસતું થયેલું એવું લાગે છે, તો એ બરાબર છે? બરાબર છે. ચેતન સિવાય બધું મશીનરી, મિકેનિકલ ભાગ, પણ પાવર ભરેલું, એટલે પાવર ભરેલું પૂતળું કહ્યું, અને પૂતળું જો પાવર પડી ગયો તો મળદું જ હતું, આ પાવર ભરેલું મળદું કહેવાય. તો અત્યાર સુધી આપણા સંપર્કમાં આવેલા બધા જ લોકોને આપણે મળદા રૂપે જોઈ શકીએ ખરા? આત્મા જુઓ ને, પેલી જોવાની જરૂર નથી. આ તો કંઈક કોક મોહ થતો હોય સ્ત્રી ઉપર તો ખોખાને જોઈ લેવાનું કે થ્રી વિઝનથી કે આ છે, બાકી શુદ્ધાત્મા જુઓ ને.
એટલે વધારે પેલું મળદું મળદું જોવાને બદલે શુદ્ધાત્મા શુદ્ધાત્મા, પોતે શુદ્ધાત્મા છે, પેકિંગ જુદું. નહીં તો પછી વૈરાગ્ય આવે ને મળદા તરીકે જોઈએ તો. એ પણ વૈરાગ્યને આપણે કરવો શું, વિતરાગ થવું છે આપણે તો. આપણે જેમ છે તેમ જોવું છે, ક્યાંય રાગ ના થાય, ક્યાંય દ્વેષ ના થાય. વૈરાગ તો પછી દ્વેષમાં લાવી નાખશે, આપણે વૈરાગની જરૂર નહીં. આ તો ક્યાંક મોહ ઊભો થતો હોય તો ભાગાકાર કરવા પૂરતું કોઠો કે ભાઈ આ ખોખા ઉપર મોહ કરવા જેવા મળદા છે, એમાં શું ચૂથવાનું. શુદ્ધાત્મા જો આપણે મોક્ષે જવું છે. આ હવે સંસારના સુખ જોઈતા ને ભાગાકાર કરવા પૂરતું વાપરો ઉછાવી. પૂજ્યશ્રી અત્યાર સુધીની ઉંમરમાં ખૂબ જ ઉથલ પાથલો કરેલી છે, ખૂબ જ દોષો કરેલા છે. એ બધા હવે જગદીશભાઈને માથે નાખી દો, જગદીશભાઈ પાસે બેસાડીને દોડાવી નાખો. તો જગદીશભાઈને હું મળતા તરીકે ટ્રીટ કરું ખરો? ના, જગદીશભાઈનું આપણે કહેવાય ને હમણાં આ ખોખું તો મળતું જ કહેવાય, પણ હમણાં શું છે કે પેલો માલિક છે અંદર, હું જગદીશ કહેનારો. એટલે જગદીશભાઈને કહે ને તો આપણે ભૂલો થઈ છે, એક પછી એક યાદ કરીએ, પસ્તાવા લઈને ધોઈ નાખીએ, એ દોડાવી નાખો ને. જય ઉવે જર્મની, ચેતના બ્રહ્મભટ્ટ અમદાવાદ, નટુ વરસાણી, રાજકોટ. જય સચિદાનંદ. પૂછ્યો શ્રી, માય ક્વેશ્ચન ઇઝ આન્સર્ડ બીકોઝ ઇટ વોઝ ઓન ધ ફર્સ્ટ ડે. ઓકે, સો આઈ એમ ડન. આઈ જસ્ટ વોન્ટ ટુ સે આઈ એમ અમેઝિંગલી ગ્રેટફુલ ટુ બી બેક હોમ. વેરી ગુડ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. ચેતના બ્રહ્મભટ્ટ અમદાવાદ, નટુ વરસાણી, રાજકોટ, શીતલ બોરા, રાજકોટ. જય સચિદાનંદ. પૂજ્ય શ્રી, ચેતના બ્રહ્મભટ્ટ. મારો પ્રશ્ન એમ કે આજે પાવર ચેતનની વાત થાય છે ને, દાદા એમ કે છે ને કે પાવર ચેતનથી જ બધું થાય છે, પાવર ચેતન જ બધું કરે છે, એમાં શુદ્ધાત્માને આત્માને પરમાત્માને કંઈ કરવાનું જ નથી, એ તો અલગ જ છે, એ તો છૂટો જ છે, એ તો સ્વતંત્ર છે, તો એ કશું કરતો જ નથી. તો આ જન્મમાં આવતા જન્મનું કોઝલ બોડી અને તેજસ બોડી બે થઈ ગયું, તો પછી એને એ બંનેની સાથે કેમ જવું પડે છે? હા, એ પોતે હું છું માને છે ને, અજ્ઞાન છે ત્યાં સુધી પટો, પછી કેવળ જ્ઞાન થાય પછી ડિસ્કનેક્ટ ટોટલ થઈ ગયો, પછી આ પૂતળું નિર્વાણ, આ પૂતળું ખલાસ થશે, પોતે સિદ્ધ ક્ષેત્રમાં જતો રહેશે. પણ એને તો કોઈ અજ્ઞાન જ નથી, એ તો જ્ઞાન સ્વરૂપ છે. એનું જ્ઞાન છે ને, એ જ્ઞાન વિભાવિત થયું. એટલે જેમ સોનું વેટી હોય ને, તો વેટી થયો ને એટલે વેટીને પછી શાકવાડીના હાથમાં જવું પડે, પછી શેઠાણીના હાથમાં જવું પડે. વીંટી એટલે સોનાને ફરવું કેમ પડે છે, તો વીંટી કેમ થયો માટે ફરવું પડશે. પાછું લગડી થઈ જાય તો તિજોરીમાં મૂકી દેશે તને, લગડી થઈ જશે એટલે તિજોરીમાં, પછી કોઈ એને ફેરવવાનું રહ્યું નહીં. એને આ સોની અરે બંગડી થાય છે ને વીંટી થાય છે, મજા આવે છે બંગડી થવા. હું બંગડી કેવી સરસ છું, ફરો બધાના હાથમાં. તો એ બંગડી અને વીંટી થઈ એમાં મૂળ આત્માનું કે પરમાત્માનું શું કારણ? કારણ એ જોડે રહેવું પડે, કારણ એના દ્રવ્ય બગડ્યું નથી. આ ગુણમાં જેમ સોનું બગડ્યું નથી, સોનાનું વાળી શકાય ગુણ છે, ગુણ પર દબાણ આવ્યું એટલે અવસ્થા ઉત્પન્ન થઈને અવસ્થામાં હું પણ થયું. એટલે એ જ્યાં સુધી હું ચંદુ છું મનાય છે ત્યાં સુધી ચંદુને હું છું માન્યું, એટલે પોતે અવસ્થામાં બંધાયો, એટલે પછી ભટકવું પડે છે પોતાને. એટલે આપણે એમ કહીએ છીએ ને કે ચંદુ જુદો, વ્યવહાર આત્મા જુદો, મૂળ આત્મા જુદો. તો વ્યવહાર આત્મા ચંદુ હું છું એમ માને છે, મૂળ આત્મા તો માનતો જ નથી. તો મૂળ આત્માની શું જરૂર, આ શરીરમાં એની જરૂર શું છે? હું છે ને એ મૂળ આત્મા છે, એનું જ્ઞાન એ મૂળ આત્મા કહેવાય. એટલે જ્ઞાન વિશેષ ભાવને પામ્યું છે, એ ભાવને પામ્યું છે, એટલે એને નિશ્ચય આત્મા જોડે જ રહ્યો છે. હું છું એ કહેનારો જ હવે બિલીફમાં હું છું પડી ગયું, હવે બિલીફના પરિણામ રહ્યા, હવે એનો નિકાલ કરીશું. હવે પોતે શુદ્ધાત્મામાં આવી ગયો, હવે આ બંધનનું કારણ રહ્યું નહીં. ફક્ત ગુના પાછલા થયેલા છે એ ભોગવી લેવા પડે, એ ભોગવીને પૂરા થશે એટલે ભટકવાનું છૂટી ગયું. તો અત્યારે શુદ્ધાત્મા છું એમ થઈ ગયું, પછી એવું ચાર્જ કરે છે કે મહાવિદ્ય ક્ષેત્રે જ જવું છે, સીધું સિમંદર સ્વામી પાસે જ જવું છે, તો પછી એટલું ચાર્જ થઈ ગયું બરોબર, તો પછી હવે મહાવિદ્ય ક્ષેત્રે એ કોઝલ બોડી તેજસ બોડી જશે, પણ એ આત્મા પાછો એને એની જોડે જ જવું પડશે. હા, જવું જ પડે ને, એ આત્મા જ મોક્ષે જાય છે. આત્મા એટલે શું છે કે નહીં, આપણે વાત કરીને માણસ તો સારો હોય પણ એની ઊંધી સમજણ પડે તો ભટક, ઊંધો જાય કે ના જાય, એ સમજણ સંજોગના દબાણથી બેસી ગઈ છે પોતાના સ્વરૂપની અજ્ઞાનતાથી. એટલે હવે એ ઊંધી સમજણના આધારે આ બધું કર્મ બાંધી નાખ્યું એમણે. હવે ઊંધી સમજણ છોડાવી દીધી, આ પોતે બગડ્યો જ નથી, આ ઊંધી સમજણ એટલે મૂળ પોતે
આખો રિયલ જ્ઞાન સ્વરૂપ છે અને આ બિલીફો બગડી હતી, તે બિલીફો હવે ચોખ્ખી બ્લન્ડર્સ રૂપે ચોખ્ખી થઈ, મિસ્ટેક રૂપે ચોખ્ખી થશે ને અને બધી જ ખલાસ થશે, એટલે કેવળ જ્ઞાન થશે, પછી પટકવાનું કારણ ખલાસ થઈ ગયું, પછી નિર્વાણનું સ્ટેશન આવશે. એ પોતે કેવળ જ્ઞાન સ્વરૂપ જ છે. છે એટલે શું છે કે આવરાઈ ગયું છે આખું, એનું જ્ઞાન દર્શન સુખ શક્તિ બધા આવરાઈ ગયા હતા, એટલે કશાય ઊભા થયા હતા ને કર્મ બંધાયા કરતા હતા, એમાંથી આ શુદ્ધ થયું. દર્શન એકલું શુદ્ધ થયું, થોડો મોહ શુદ્ધ થયો, દર્શન મોં તૂટ્યો, નવું બંધાતું હવે અટક્યું, હવે જૂનું પૂરું કરવું પડશે ને, એટલે માટે આપણે અવતાર એક બે ત્રણ જશે આપણા. જય સચિદાનંદ. નટુ વરસાણી રાજકોટ, શીતલ બોરા રાજકોટ, કનુ સુરાણી એટીપીએલ. આપને જ્ઞાન મળ્યા પછી જેટલી પોતાને શુદ્ધ આત્માની પ્રતિતિ રહે એટલી પ્રતિષ્ઠિત આત્મા બરફની જેમ ઓગળિયા કરે, એક બે અવતારે તે સંપૂર્ણ ઓગળી જશે, તે વિગતવાર સમજાવવા. એટલે હવે આ નટુભાઈ રહ્યા ને, તો જેટલું હોય નટુભાઈને કોઈ કહે ને તમે તો ખરાબ માણસ છો નટુભાઈ, એટલે આ તો નટુભાઈને કહે છે મને નહીં, એટલે નટુભાઈનો અહંકાર ઓગળતો જશે અને જ્ઞાનની દશા વધતી જશે, એમ કરતાં કરતાં નટુભાઈ ઓગળ્યા કરશે. નટુભાઈ પણું જે હતું ને એ ઓગળ્યા કરશે, બરફની જેમ જ ઓગળ્યા કરે. એને હવે નવું ઠંડક આપતા નથી, એને લોકો દજાડે તો આપણે સમજો ને થોડો બરફ ઓગળવાનો, ખુશ થાવ. પછી ઘણું ખરું ઓગળી જાય કે પછી ના ના આખો જ ઓગળી જશે તો જ મોક્ષ થાય ને આપણો, એ આખો જ ઓગળી રહ્યો છે, એ હવે નવો એને નવું કંઈ મળતું નથી, બરફ નવો વેર નાખતા નથી, લાકડાનો ભૂકો નવું કંઈ એને ઠંડક આપતા નથી, ફિર એમાં ડીપ કોલ્ડ સ્ટોરેજમાંથી બહાર કાઢી નાખ્યો એને, હવે ટાળો પડ્યા જ કરશે, અરે ઓગળ્યા જ કરશે. હવે આપણે પારાયણમાં બેઠા હોય ને પૂરેપૂરું ન સમજાતું હોય, એમને બેઠા બેઠા સાંભળતા હોય ને હો કરતા હોય તો આપણને લાભદાયક થાય, ચોક્કસ થાય, અને થોડું થોડું સમજાતું હોય છે અંદર, થોડું થોડું સમજાતું હોય એટલે એ વધતું જશે. પછી એ તમારે જે મારી હાલત હતી એક વખત વર્ષો પહેલાં, મને થાય કે આ દાદા શું કહે છે ખબર જ ના પડે, પછી ધીમે ધીમે બીજી વખત ત્રીજી વખત વાંચતા વાંચતા વાંચતા, પછી સત્સંગમાં આવતા 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 આવરણ તૂટતા ગયા, પછી સમજ પડતી ગઈ. શીતલ બોરા રાજકોટ, કનુ સુરાણી એટીપીએલ, સરોજ સિંઘ વારાણસી. જય સચ્ચિદાનંદ. પૂજ્યશ્રી, પૂર્વભવે બુદ્ધિના આશયમાં સંસાર અને સત્સંગ બે ચાર્જ કર્યું એવું લાગે છે, હવે આવતા ભવે જ્ઞાનીનું જ સાનિધ્ય જોતું હોય ને સંસાર નથી જ જોતો, તો એમાં લીકેજ ન રહે માટે શું જાગૃતિ રાખવી? લીકેજને દાટા મારવાના, પોલ નહીં વાગવા દેવાની. એટલે હવે આમાં ટૂંકી વાત આટલી છે, આપણી આ ચરણવિધિ છે ને, હા, પછી બધું સત્સંગ છે ને એ બધું એ જ કરી રહ્યું છે, સીલ જ મરાવે છે, સંસારમાં લીકેજ કે નહીં રહેવા દે. આ ચરણવિધિ ને પ્રાપ્તવિધિ કેવી જબરજસ્ત છે, એ હવે ત્રણ વાક્યમાં તો આખો સંસારનું બધું છૂટી જાય, એટલી બધી એમાં ભાવ છે. પણ એમાં બધું છે એકદમ ઉપયોગપૂર્વક જે થવું જોઈએ ને એવું નથી થતું એવું લાગે. આપણો દિલ તો સહમત જ છે ને, આ જ હોજો, હા બસ, એટલે પછી આપણું જમા થઈ ગયું. બીજું આપણે જે અંતરાયની સામાયિક હતી, પછી ફાઇલ વનને જોવાની સામાયિક, હું મારું કરતા ભોગતા, આ બધી સામાયિકમાં એવું લાગે કે હું શીતલ છું, હુંથી જ આ બધા અંતરાય છે. ના વાંધો નહીં, ખબર પડી ને, ખબર જુદો, ખબર પડનારો શીતલથી જુદો છે એને ખબર પડે છે કે આ બધું અહીંયાથી શરૂ થયું છે. તો હું શુદ્ધાત્મામાં આવે તો અંતરાય નથી, એ રિલેટિવ માટે સમજાય છે. એમાં બધું મોહ ને ઇમોશનલ પણ રઘવાટ માન તો એ જ દેખાયું તમને, નહીં તો ખબર જ નહોતી આપણને. હા પૂછીશ. જાગ્રત રહેવાનું, આપણે પહેલું લેવલ સુધારો, બીજું લેવલ સુધારો. પણ તો હવે એમ થાય કે રિયલમાં કેટલા વર્ષોથી એવું છે કે જ્ઞાનીના સાનિધ્યમાં જ રહેવું છે, છતાં આ બધું આ ટોળું બેઠા ને એ સાનિધ્ય જ કહેવાય. પણ અહીંયા રહેવા નથી એમાં તો પૂછ. હા વાંધો નહીં, આપણે દિલ આપણે અહીં રાખો, ફાઇલ બધી પૂરી કરવા રહેવું, ક્ષેત્રનો હિસાબ પૂરો કરીએ ત્યાં. તો એ નિશ્ચયની કચાશ છે પૂછ. ના ના, સંજોગની વાત છે, આપણો ભાવ તો 100% છે અહીં આવવાનું, પણ સંજોગ બધા હિસાબ પૂરા થાય પછી સંજોગમાં જાય એટલે અહીં આવાય. કે એવું પોસિબલ એવું હોય કે આપણે અમુક જ્ઞાનના લેવલે પહોંચીએ આ ક્ષેત્રને લાયક થાય ત્યારે આવાય? એ છોડો ને, આપણા હિસાબ પૂરા કરવા માટે જીવન છે, આ ક્ષેત્રમાં નહીં તો બીજા ક્ષેત્રમાં જ્યાં છે ત્યાંથી આપણે હિસાબ પૂરા કરો. અને આ શિબિર પારાયણ પર્યુષણ સત્સંગ બધા જે ચાન્સ મળતા હોય પ્રત્યક્ષના એ ચાન્સ લો, ના મળતા હોય તો પરોક્ષ ચાન્સ લો, હિસાબ પૂરા કરો, એ હિસાબ પૂરા થતા જશે, આકળની દશા મળતી જશે.
એ અંતરાય તોડવા શું કરવું? શું બને છે જુઓ, અંતરાય છે એવું જુઓ અને આપણો ભાવ પકડી રાખો કે અને આટલા સિમંદર સિટી આવવાથી પૂરું નથી થતું. આપણે તે મહાવિદ્ય ક્ષેત્રે પહોંચવું છે ત્યાં સુધીનો ધ્યેય રાખો કે આ હિસાબ પૂરા થાય તો મહાવિદ્ય ક્ષેત્રે જવાય. ને પૂછો છે, એક સવારે તમે કહ્યું હતું ને કે દાદાએ કહ્યું છે કે પરિચયમાં આવો, આજ્ઞામાં અને સત્સંગમાં રહેજો તો અવશ્ય મોક્ષ થશે. તો અત્યારે તો એવું લાગે કે આજ્ઞામાં તો 1% નથી રહેતા. હા તો રહો ને, 2% ઉપર આવો. નથી રહેતા 0 પર કઈ નહીં, 1% ઉપર આવો. હવે આવ 0 નહીં મૂકવાનું આપણી જાતને. આ સત્સંગમાં આવ્યા એટલે બોટું 5મી આજ્ઞામાં 20% તમે પાસ થઈ ગયા કહેવાય. 5મી આજ્ઞામાં જ પણ રહેવાય છે તો ચાલે ને? એ તો બહુ મોટું છે. 5મી માં રહો તો 4 પડાય પછી એનાથી. જય સચ્ચિદાનંદ. કનુ સુરાણી ATPL, સરોજસિંહ વારાણસી, ગિરીશ પંડ્યા વિસનગર. જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી. બોલો. આમ તો આ સવારના સત્સંગમાં અને સામાયિકમાં ઘણું બધું પ્રશ્ન હતો એને રિલેટેડ વાત આવી દે એટલે એમાં સામાયિકમાં જે ક્રોધની વાત હતી તો ક્રોધમાં મેં જોયું સામાયિકમાં કે ક્રોધ શેના લીધે આવે તો કે આપણું ધાર્યું કરવું ને માન ને એ બધા ફંક્શન હતા પહેલાં, એમાં થોડો થોડો ફેર પડ્યો. પણ હવે આપણે જેના વિશે અભિપ્રાય બેસી ગયો હોય કે આમ જ છે, આવું જ કરશે, અને એની હારી જ્યારે ડાયરેક્ટ વ્યવહાર આવે ને ખરેખર એમ જ બને ને ત્યારે ક્રોધ થઈ જાય. કોની નબળાઈ છે? નબળાઈ તો મારી છે. હું જોઉં પછી આપણે કહીએ કે અનુભવી ડાયા થાવ, શું અપસેટ થઈને કોનો ખોટ ખાઈ છે? એ કથા આવે છે, આ એવા જ રહેવાના. આપણે હવે એની સાથે કેવી રીતે એડજસ્ટમેન્ટ લેવું શોધી કાઢો અને સોલ્યુશન લાવો. પછી તો અપસેટ થઈ જવાય એટલે ભોગવટાય 2-3 દિવસ તો પછી સાફ કરતા થાય. કઈ વાંધો નહીં, આપણે એટલું તો ઓછું થયું કચરો. અને બીજી એક વાત પૂજ્યશ્રી, કાલે વાંચનમાં આવ્યું હતું કે આપણે નિંદા કરવી હોય તો વ્યવહાર આત્માની નિંદા કરવી. ના, આપણે હવે નથી કરવાનું. હા, એટલે મને એ તો ક્રમિક માર્ગમાં આવો રિવાજ એ ખુલ્લું કર્યું વાત. આપણે તો હવે સંભાવે નિકાલ કરો. મને એવું જ થયું કે પૂર્વે આપણે બધા માનો કે 8-10 હજાર લોકો બેઠા છીએ, પૂર્વેનો એમનો પ્રતિષ્ઠિત આત્મા કે વ્યવહાર આત્મા આવા સરસ ભાવો કર્યા છે ત્યારે જ આપણને જ્ઞાન મળ્યું. હા, એવું છૂટવું છે દાદા કે તમે છૂટવું છે ભાવ ના કરેલી, મારે છોડાવવું છે એટલે બે ભેગા. એટલે આપણે હવે કઈ નિંદા કરવા જેવું નહીં. ના ના, આપણે તો હવે 5 આજ્ઞા શુદ્ધાત્મા થઈ ગયા, હવે 5 આજ્ઞા પાડીને ભરેલા માલનો નિકાલ કરો સંભાવે. બીજું હમણાં એક સત્સંગમાં અત્યારે વાત આવી કે નોમાય મારું કરવાથી છૂટી જાય, તો નોમાય મારું આ ઘણી વખત થાય તો છે પણ એ પછી દ્વેષમાં ન જતું રહે એ આપણે કેમ ખબર પડે? હા, અટકી જવાનું ત્યાં, દ્વેષ થાય તો અટકી જવાનું. આપણે તો મોહને ભાગાકાર કરવા માટે કરીએ છીએ, જે મીઠાશ આવે છે મનના વિચારોમાં એમાં છૂટવા માટે કે તારી વાતમાં અમે નથી, અમે જુદા ને તું જુદો. અને ખરેખર જ્ઞાનની રીતે કદાચ નો હોય મારું નહીં થતું હોય કારણ કે પાછું સારા સંજોગ આવે ત્યારે મારું મારું થઈ જાય. હા, એટલે પાછો ભાગાકાર કરવો આપણે. જય સચિદાન. સરોજસિંહ વારાણસી, ગિરીશ પંડ્યા વિસનગર, શ્રુતિ વ્યાસ અમદાવાદ. જય સચ્ચિદાનંદ પુશ્રી. પુશ્રી, મેરા વૈસે બહુત સારી ચીજે ક્લિયર હો ગઈ હૈ, બટ વ્યવહાર આત્મા કા પ્રકાશ ભી રિલેટિવ મેં હૈ ઓર રિલેટિવ પ્રકાશ અર્થાર્થ પૂરા હી મૃત. ઇસકે લીએ મૂળ પ્રકાશ કી જરૂરત નહીં પડતી. મૂળ પ્રકાશ કી જરૂરત સિર્ફ અહંકાર કો હૈ. ઇસ લાઇન કા ક્યા મતલબ? મૂળ પ્રકાશ કી જરૂરત સિર્ફ અહંકાર કો હૈ. કર્મ બાંધને વાલા અહંકાર હૈ, વહાં મૂળ પ્રકાશ ટચ હોતા હૈ. આયના તક હી પ્રકાશ હૈ, મૂળ પ્રકાશ. આયના કે બાદમે જો ઉજાલા નિકલા વો રિલેટિવ પ્રકાશ, ઉસમે ખુદ કી જરૂરત નહીં હૈ. તો પુશ્રી, યે ઓર ફિર મૃત ભાગ વાલા ભી થોડા સમજના થા. લડાઈ મેં ચેતન, આગે યે કહા ગયા હૈ કે લડાઈ મેં ચેતન હોતા હી નહીં હૈ, ઇસ સંસાર મેં ભી ચેતન બિલકુલ નહીં હૈ. તો ક્યા પાંચ ઇન્દ્રિય સે જીતના ભી અનુભવ મેં આતા હૈ વો જિંદા ચેતન કે સિવાય વાલા પાર્ટ અને પુતલા હૈ, પાવર ભરા હુઆ પુતલા. તો પુશ્રી, જો મૂળ પરિભાષા અપન ચેતન કા યે કહેતે હૈ કે મતલબ યે ચલ રહા હૈ, ફીલ રહા હૈ, અર્થાત યે ચેતન હૈ, બટ વો ચેતન હૈ? વો ચેતન નહીં હૈ, તો વો મિકેનિકલ ચેતન હૈ. તો વો પરિભાષા હી ચેતન કા પરિભાષા હી વો માન્યતા હી ગલત હૈ. વહી તો સંસાર મેં જો માનતે હૈ ઉસી સે ભટકે હૈ. જ્ઞાની કી દ્રષ્ટિ સમજ મેં આયે તો છુટકારા હોગા. તો ચેતન, ચેતન બોલે તો અચલ, સ્થિર. અચલ, સ્થિર ઓર જ્ઞાતા દ્રષ્ટા બસ. ઓર કર્મ, ક્રિયા કરને વાલા મિકેનિકલ પાર્ટ. વો ક્રિયા
क्रिया करने वाला जो हम कह रहे हैं वो क्रिया है ही नहीं। वो क्रिया चेतन की नहीं है, मैकेनिकल की है। वो क्रिया जैसे क्रिया की परिभाषा ही तो गलत है ना फिर। नहीं अभी जो भी है हम अभी जैसे चलना डोलना अपन जैसे अपन क्रिया में कहते हैं कि ये चल 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 रहा है फिर रहा है, ये क्रिया तो है ही नहीं। मेन क्रिया तो वो भाव का ही जो हाँ वो अलग है। ज्ञाता दृष्टा वो ज्ञान क्रिया दर्शन क्रिया वो चेतन की है, शुद्ध चेतन की। अरे मैकेनिकल डिस्चार्ज पावर भला हुआ पुतला की है हमें तो, समझना है जी। तो मतलब ये तो तय मतलब फिक्स हो गया कि चलना फिरना को क्रिया नहीं कहते हैं। नहीं वो फिजिकल क्रिया पुद्गल की है हाँ। और जानने की क्रिया आत्मा की है हाँ। और पुसरी एक जो आपने जो कल परसों में जो समझाया था तो आप दो बातें निकली थी, दो शब्द निकला था, द्रव्य जीव और भाव जीव। वो हमें आगे नहीं बढ़ना है, हमें तो दादाजी का मिल गया निश्चय आत्मा व्यवहार आत्मा, वो समझ के आगे बढ़ो। ठीक है पुसरी, जय सच्चिदानंद। गिरीश पंड्या वीसनगर, श्रुति व्यास अहमदाबाद, एस सतीश कन्याकुमारी। जय सच्चिदानंद। पूज्य श्री ने कोटि कोटि वंदन। बोलो। अपने आत्मा ने आ प्रकाश की हाजरी में मन वचन कायानी बैटरी जे चार्ज थाय छे, हवे जो डिस्चार्ज थती हो डिस्चार्ज कम वखते पूर्व भवना तो ये वखते पण आत्माना प्रकाश में बैटरी तो चालू ज रहेवानी ने ना ए અને એ સમયે કંઈક મનની અંદર ચાલતું હોય તો એ વખતે કર્મ તો ફરી પાછા બંધાય ને, એ મારે પૂછ્યું। તમે ગિરીશભાઈ કે શુદ્ધાત્મા? શુદ્ધાત્મા। તો જે શુદ્ધાત્મા થયો ને એને ન બંધાય, કારણ જેની બિલીફ ઊંધી હતી ને એટલે આ ડિસ્ચાર્જને હું જ છું માનતા હતા, મેં જ કર્યું માનતા હતા એટલે બંધાતો હતો। હવે સમજી ગયા કે આ ગિરીશભાઈનો ભરેલો માલ નીકળે છે। બહુ ત્યારે કોકને દજાડે તો કે તું પ્રતિક્રમણ કર, એટલે હવે નવું બંધાતું અટકી ગયું, જેનું ખાલી થતું જશે। એટલે આપણે સાધન દાખલા તરીકે સાધન કોઈ એક્ટિવા ચલાવીએ, કોઈ વેહિકલ હોય આપણે હાથમાં, હવે કરતા પદમાં ન રહી અને હું નથી એમાં તો એ તો ભયંકર એક્સિડન્ટ થઈ જાય, એટલે આપણે જાગૃતિ તો રાખવી। ગિરીશભાઈ ધ્યાન રાખવાનું, તમે સમજી ગયા ગિરીશભાઈ ચલાવે છે, હું તો શુદ્ધ આત્મા છું। ગિરીશભાઈને કહેવાનું સાવધાનીપૂર્વક સાવચેતીપૂર્વક નિયમ આધીન ચાલો, કોઈ મુશ્કેલી ના પડે, એક્સિડન્ટ થાય સાચવો, એ બધું ગિરીશભાઈ કરશે, બહુ હોશિયાર છે એ તો। જય સચ્ચિદાનંદ। કરતા પદમાં ન રહેવાય ને આત્મા પદમાં રહેવાની શક્તિ આપો ના। તમારે નહીં રહેવાનું, ગિરીશભાઈને રહેવા દેવાના, કઈ લાવેલા છે, એક્ટિવા ચલાવવાનું કામ એને કરવાનું જ હોય, આપણે નહીં કરવાનું। જય સચ્ચિદાનંદ। જય સચ્ચિદાનંદ। શ્રુતિ વ્યાસ અમદાવાદ, એસ સતીશ કન્યાકુમારી, અનસુયા બોડા જામનગર। જય શ્રીસ્તા પૂજ્યશ્રી, જય શ્રીસ્તા। પહેલા પારાયણ હૈ પૂજ્યશ્રી, બહુ ઓવરલોડ હો રહા હૈ પૂજ્યશ્રી। પોતે ડેવલપ થતો હું અર યે જો પ્રશ્ન જિસકો ઉભા હુઆ, મતલબ જિસકો જિસકો યે પ્રશ્ન હો રહા યે તીનો એક હી હૈ? નહીં નહીં, યે પ્રશ્ન બુદ્ધિ વાલા અહંકાર બુદ્ધિ કો, સતીશ કો બોલા જાયેગા, સતીશ કો પ્રશ્ન હુઆ સતીશ કો સમાધાન મિલેગા, ઓર હમ જાનને વાલે દેખને વાલે सतीश क्या पूछा क्या समझा, वो शुद्ध आत्मा हमारा स्वरूप, इतना रखना। पोते इतने ज्ञान अज्ञान वालों को कहते अभी अगना... क्या है कि इसके लिए जो अज्ञान वाला पोते है उसको सतीश बोह दिया, कह दिया, ज्ञान वाला पोते वो जागृत आत्मा हो गया। अभी डिस्चार्ज वाला रहेगा सतीश नाम का पुतला, जो अज्ञानता से भरा हुआ माल अभी, उसको संभाव से निकाल करना है। तो अज्ञान जो बिलीफ है वो क्या मतलब परमाणु स्वरूप में है ना? नहीं नहीं, बिलीफ स्वरूप है, बिलीफ से बाद में परमाणु चार्ज होते हैं, रॉन्ग बिलीफ से। नहीं, जो जैसे मैं शुद्धात्मा हूँ और सतीश है, सतीश मतलब सूक्ष्मतर अहंकार से आगे सब सतीश है, तो सूक्ष्मतर अहंकार में जो बिलीफ सब है वो सतीश में है, मेरे में नहीं है, और मैं शुद्धात्मा हूँ। तो ये जो यहाँ पे डिवाइड हो गया है पांच आज्ञा से, ज्ञान से, ऐसे ही? हाँ, यह क्या है कि जो अज्ञान मान्यता थी तो परमाणु चार्ज हुए, अभी वो परमाणु सब पावर वाला परमाणु वो सूक्ष्मतर सूक्ष्म स्थूल में है अभी, ऐसे समझना। मुख्य रॉन्ग बिलीफ तन्मय आकार होने वाला, जो रॉन्ग बिलीफ थी मैं ही सतीश मानने वाला, वो पार्ट खत्म हो गया और वो जागृत आत्मा में आ गया अभी। अभी ये परमाणु वाला पार्ट है,
परमाणु यानी क्या है कि पावर भरा हुआ है, और पावर और परमाणु मिक्सचर है अभी, और सूक्ष्मतर सूक्ष्म स्थूल तक है सब। ओके, लेकिन पूज्य श्री जैसे तन्मयकार हुआ, कुछ भी हुआ, तो सब सूक्ष्मतर अहंकार के ऊपर डाल दे रहे हैं। हाँ, तो फिर अगर सब उसके पास है तो फिर मेरा क्या, मतलब मेरे पास क्या रहा, मतलब देखना जानना। हाँ, तो बहुत बड़ा हमारे पास है। हाँ, लेकिन और ये डिस्चार्ज आने संजोग मिलेंगे उतना निकलते जाएगा, फल देखे जाएंगे वो। हाँ, तो फिर अज्ञान वाला पार्ट मतलब पूरा सतीश है, मेरे पास कोई अज्ञान नहीं है, ऐसा है। हाँ, हमारे समझ में आ गया कि मेरा स्वरूप ये है और ये सब सतीश का स्वरूप है। अभी जितना अज्ञान खड़ा होएगा तो टेक्निकली भागाकार करो, विषय में सुख है बोले सतीश, तो भाई किस तरह नहीं है समझाओ उसको, और तो भागाकार करते जाएंगे तो मोह पावर खत्म होते जाएगा, परमाणु गिर जाएंगे। तो जो रॉन्ग बिलीफ है वो सतीश में है, मेरे में नहीं। बिलीफ अभी मूल ब्लंडर सब टूट गए, अभी भरा हुआ माल स्वरूप है, क्रोध है, मोह है, लोभ है, मान है, विकार है, सब सतीश में है उसका। अभी सिर्फ शुद्ध स्वरूप के हिसाब से ही मुझे खुद को रखना है। हाँ, हमें ये जागृति, मेरा शुद्ध स्वरूप मेरा है और सतीश का ये स्वरूप क्रोध मान माया लोभ से भरा हुआ सतीश का स्वरूप है, अभी उसमें मेरापन आना नहीं चाहिए, वो जागृति रखनी है हमें पूरा। जय जय सचिन। अनसुया बोड़ा जामनगर, प्रवीण चावड़ा अहमदाबाद, हेतल काला अडालज। जय सचिदानंद पूज्य श्री। बोलो अनसुया। एक मूळ आत्मा छे, एक व्यवहार आत्मा छे, અને એક મંગળદાસ, આ ત્રણ છે, એમાં મૂળ ભગવાનને કંઈ લેવા દેવા નથી, એ કેવળ જ્ઞાન સ્વરૂપ છે, એમાં કંઈ ફેરફાર થશે નહીં, જે કંઈ છે તે વ્યવહાર આત્માનું જ છે, વ્યવહાર આત્મા જ્યારે સ્વમાં વર્તે ત્યાં સુધી શુદ્ધ ઉપયોગમાં છે, અને પરમાં વર્તે ત્યારે દેહાધ્યાસમાં છે, તો સ્વમાં સતત જાગૃતિ રહે તે માટે દાદાને પ્રાર્થના કરીએ, શક્તિ માગીએ કે દાદા અંશુયાને છણે છણે જુદાપણું રહે અને નિરંતર પાંચ આજ્ઞામાં રહેવાય એવી શક્તિ આપો, તો દાદાની કૃપાથી સ્વમાં રહેવાશે કે જાગૃતિ વધારવા માટે પુરુષાર્થ કરવો પડશે? બેવ છે, પુરુષાર્થ કરશો તો કૃપા ઉતરશે, નામ જોયું? આપણે જોર માર્યા જ કરો ના બાબો, આમાં મમમ કર્યા કરતો હોય તો મમ્મી પછી ધક્કો મારે, એટલે પેલાને થોડુક શક્તિ વધે, પેલો આમ પડી જ રહ્યો તો મમ્મી પછી શું હાલ આવે? દાદા પાસે સતત આપણે પાંચ આજ્ઞા પાળવાનો પુરુષાર્થ કરો, અને પાંચ આજ્ઞા ચૂકાય એટલે પાછું કોણ ચુકાવડાવે છે, એટલે કશે આવ્યો માન લોભ મોહ કપટ ક્રોધ બધા ચુકાવડા, એટલે પાછું ગોઠવા ભૂલ થઈ, પ્રતિકરણ કરીને પાછા આવો, એટલે આપણું દાદા કહે છે અમારી આજ્ઞા તમે પાળવામાં જોર મારો છો તો અમારો રાજીપો ઉતરે છે, કૃપા ઉતરશે, જય સચિદાનંદ। હા, પ્રવીણ ચાવડા અમદાવાદ, હેતલ ગાલા સિમંદર સિટી, રાજેન્દ્ર પટેલ અંબા ટાઉનશીપ। સચ્ચિદાનંદ પૂજ્ય શ્રી, બોલો। કાલે મેં એક સવારે એક પ્રશ્ન આપેલો છે અને કાલે આપેલો છે, એમાં કયો પ્રશ્ન છે? પ્રવીણ ચાવડા। અરે, વ્યવહાર જગતમાં આત્મા અને પરમાત્માને જુદા કેમ ગણાવે છે? હા, અને પૂજ્ય શ્રી એટલે જુદા એટલે ગણાવે છે, પોતે એમ સમજે છે કે આ હું પરિણા થઈ ગયા, એટલે કે એબ્સોલ્યુટમાં એટલે કેવળ જ્ઞાની થયો પોતે, એટલે હવે આ છેલ્લો વિચાર વાણી વર્તન એ ડિસ્ચાર્જ પૂરો થશે એટલે નિર્વાણ નિર્વાણ થઈને સિદ્ધ ક્ષેત્રે જતો રહેશે। એટલે જ પૂછ્યું સિદ્ધ ગતિના આત્માને આપણે મૂળ આત્મા, એટલે નિશ્ચય આત્મા મૂળ આત્મા બધું એક જ હોય, બધું એક જ થઈ, દ્રવ્ય ગુણ પર્યાયથી એક જ થઈ ગયો પછી, આ તો વ્યવહાર આત્મા ઊભો થયો એટલે પછી એને આ બાજુ નિશ્ચય આત્મા કીધો, બાકી ગુણ અને દ્રવ્ય એકમેકથી નોખા ના હોય, ગુણ દ્રવ્ય સાથે જ હોય, અવિના ભાવી એકબીજા વગર હોઈ જ શકે નહીં, ફક્ત આ ગુણમાં વિશેષ ભાવ ઊભો થવાથી આખો વ્યવહાર આત્મા ઊભો થઈ ગયો છે, હવે એ પાછો ફરતો દશા છે, એ ઝીરો થશે અજ્ઞાન એનું રોંગ બિલીફો, એટલે મૂળ આત્મા સાથે પોતે અભેદ થયો, એટલે અભેદ એટલે ખરેખર મૂળ આત્મા જ છે પોતે, નિશ્ચય આત્મા છે જ પોતે, પણ આ બિલીફવાળો ભાગમાં હું પણ ઉભરતો હતો એટલે હવે પાછા ફરતા સુધી એ રહેશે, અને પૂરું થઈ ગયું એટલે આ તો કેવળ થઈને ઊભો રહેશે પોતે, રિયલ જ્ઞાન થઈને થઈ ગયું પોતાનું। હા, જય સચિન। રાજેન્દ્ર પટેલ અંબા ટાઉનશીપ, અનિતા ભાલાડા સિમંદર સિટી, પરેશ મારુ મુંબઈ। જય સચિન પૂજ્યશ્રી, જા તો ગઈકાલની સવારે સામયિક હતી ને,
અંતસ્કરણને જોવાની. એ વખતે જ્ઞાનવાણી દાદાની એક હતી ને, એકદમ યાદ આવી કે ભાઈ આ અજવાળું અંધારણ ના જોઈ શકે. પછી પેલો એ રેફરન્સ ખબર પડી કે ભાઈ સિદ્ધ ભગવંતોમાં ખાલી કેવળ સમકિતધારી હોય એના જ ભાવ જોઈ શકાય, અજ્ઞાનીના ભાવ એ જોઈ ના શકે. ના ના, દ્રવ્ય ગુણ પર્યાય બધું દેખે ખરું, પણ પછી એનું શું થશે એ બધા પડે નહીં જ્ઞાનીઓ તીર્થંકરો. એટલે જ્ઞાન અને અજ્ઞાન વચ્ચે જે પોતે છે એના થ્રુ, એના થ્રુ જોઈ શકાય ને દાદા જે જ્ઞાન, અથવા તો હું જે મારા, તમે રાજેન્દ્ર શું માનો ત્યાં સુધી અજ્ઞાન કહેવાય તમારું, અને તમે શુદ્ધાત્મા થાય એટલે અજ્ઞાન ઉડી ગયું તો જ શુદ્ધાત્મા થઈ આવે. એટલે અજ્ઞાન રહ્યું નહીં એવું હવે તમારે સમજી લેવાનું કે મારું અજ્ઞાન ખલાસ થયું અને હું શુદ્ધાત્મા છું, મને જ્ઞાન થયું. હવે અજ્ઞાનથી જે ચાર્જ થયેલો એ પૂદગલ લખું રહે છે, એ વિભાવિક પૂદગલ, હવે એ જ્ઞેય રૂપે રહ્યું, એ ઇફેક્ટ આપતું જશે, સંભાવે નિકાલ કરતા જઈશું એટલે ખરી પડશે. એટલે જ્ઞાન પ્રકાશમાં દાખલા તરીકે મારે અંતસ્કરણ જોવું હોય તો જોવાય ને, તો જોવાય. એટલે દસમી આપતાવાણીનો રેફરન્સ મારે જોડી જોઈએ, હવે એ આધારે હું અંતસ્કરણ બધું ડિટેલ જોઈ શકું. એ બરોબર છે. એટલે વચ્ચે હવે દાદાની લેવલે દાખલા કેવળ જ્ઞાનથી દાદા જે વાણી કાઢે છે બહાર એ પોતાના થ્રુ કાઢે છે. અજ્ઞાન દશામાં હોય છે બહાર, એવું રાજેન્દ્ર જ છું, પછી ના દેહ ને આત્મા જુદો છે, હું તો આત્મા છું, તો સમજાય કે ભાઈ આનું અંધારું છે, હજુ અજ્ઞાન કયું જ નથી, અને આપણને અજ્ઞાન રહ્યું જ નહીં, શુદ્ધ આત્મા થયા એટલે અજવાળું થઈ ગયું, હવે અજ્ઞાન અંધારું રહ્યું નહીં આપણને, એ અપેક્ષા. કાં તો એક બે માંથી એક જગ્યાએ હોય, કાં તો અજ્ઞાન દશામાં હોય પોતે, કાં તો જ્ઞાન દશામાં હોય. જે અજ્ઞાનના પરિણામે જે પૂદગલ છે ને એ કાળક્રમે ઉદયમાં આવશે, એનો સંભાવે નિકાલ કરવો પડશે. બાકી આ તો ઓન ધ સ્પોટ બદલાઈ ગયો, અનુભવ લક્ષ પ્રતિથી ચાલુ થઈ ગયા, આ ભરેલો માલ ખાલી થતો જશે ઉપયોગપૂર્વક, તેમ તેમ જ્ઞાન દશા આવરણો ખાલી થયા એટલે દેખાતું વધારે થતું જશે, કે જ્ઞાન તો શરૂ થઈ ગયું છે. હવે અત્યારે જે સત્સંગ સાંભળીએ છીએ એ એના લીધે જે આપણે પાવર ચેતનની વાત કરીએ છીએ, ચાર્જ પાવર એનાથી થાય છે, કારણ કે અજ્ઞાનથી એટલે અજ્ઞાન ચાર્જ થઈ ગયો હતો, અત્યારે સત્સંગથી જે ચાર્જ થાય છે એ સમજણો છૂટતી જાય છે અને સાચી સમજણ ગોઠવાતી જાય છે. એટલે પૂદગલ એ પાવર ડિસ્ચાર્જ થતા જશે અને અજવાળું વધતું જશે, પછી જે ડિસ્ચાર્જ થવાનું એ આ ચાર્જ થયેલું ઇફેક્ટ આપશે એમ નહીં. નહીં હે, અત્યારે અમારી જોડે તો જ્ઞાન એટલે પોતાનું દાદાની જ્ઞાનવાણી છે, સત્સંગ છે, અરે એ સાંભળીએ છીએ અત્યારે, એટલે એ સ્ટોર કરીએ છીએ. હવે આપણે પેલો ચાર્જ તો જુદું કે ચાર્જ ગયું પાવર ચેતનનો, પછી મિકેનિકલ ચેતન ગયા ભાવમાં જે ચાર્જ કરી આવતા ભાવે ડિસ્ચાર્જ થશે. હવે અત્યારે તો ડિસ્ચાર્જ થઈ રહેલું છે, પણ તે જે ચાર્જ થાય છે પેલું તો ચાર્જ આપણે કરવું નથી. જ્ઞાનવાણીમાં જ્ઞાન મળ્યું, હું શુદ્ધાત્મા છું, ભાન થયું, હવે આપણે જ્ઞાન ગ્રહણ કરીએ છીએ આ બધું સત્સંગ થ્રુ કે આપતાવાણી થ્રુ, એટલે એ ચાર્જ થાય છે. એટલે ચાર્જ એટલે શું, સંસારમાં ભટકવાનું ચાર્જ નહીં થાય, આપણી જ્ઞાન સમજણ ઊંચી આવતી જાય છે. કારણ આપણે શું છે કે 300 ડિગ્રીની સમજણવાળા થયા, હવે 360 સુધીની બાકી છે, તે આપણને આગળ આગળના માઇલસ્ટોન મળતા જાય છે. આપણું સ્વરૂપ શું, કઈ રીતે બધાથી જુદા છીએ, સમજણનો સ્ટોક વધતો જાય છે. જય સચિન. અનિતા પાલાડા, સિમંદર સિટી, પરેશ મારુ, મુંબઈ, વિલાસ વગાસિયા, અંબા ટાઉનશીપ. જય સચાન પુરુષશ્રી. આપતા વાણી 14માં 3 ભાગમાં આવે છે કે 48 નંબરના પેજ પર કે આપણે મૂળ આત્માને ઓળખી ચેતનમાં રહી અને નિવેડો લાવવો, અને પાછું લાસ્ટ કહે છે કે ચેતનમાં રહી અને નિકાલ કરવો, એટલે એ બે એક જ છે કે? હા, એ નિવેડો લાવો એટલે નિકાલ કરવો, બરોબર છે, એક જ છે. નિવેડો એ થોડું કામ એવું લાગે કે હા, એટલે એક જ કહેવા માંગે છે. અને ચેતનમાં રહેવું એ મુખ્ય વસ્તુ છે, હું શુદ્ધાત્મા છું, જાગૃતિમાં રહી, હવે ફાઇલ 1નો નિકાલ, પણ એ રહેતું નથી, મનમાં તન્મય આકાર થઈ જવાતું હોય તો ત્યાં જુદું પાડ પાડ કરવું, આ નોય મારા પરિણામ, આના આધારે ઊભા થયા, આ ચીજ વસ્તુ ખોવાઈ ગઈ એટલે મન કચકચ કરવા માંડ્યું છે, એનો આ મારું પરિણામ, ખાવાનું ના ભાવતું આવ્યું તો મન કચકચ કર્યા કરે, આ તો કેવી બનાવે, મજા જ ના આવી, તો કે તું કચકચ ના કરી, જે છે વ્યવસ્થિત છે, તે મારું પરિણામ નથી. એ 5-25 વખત કરીએ એટલે પેલું
છૂટું પડી જાય, ટચ પોઈન્ટ છૂટો પડે. છૂટો પડે ને એટલે પછી એની અસર આપણને ના હોય, આપણે પછી જુદું જોઈ શકીએ અને જ્ઞેય રૂપે જાણી શકીએ ને. એટલે આ જ્યાં જ્યાં રિલેટિવની અસર ઊભી થતી હોય એ મનના પરિણામને નોય મારા કરીને જુદું પાડવું છે આપણે. આ રિલેટિવની અસરો, પાંચ ઇન્દ્રિયની બધી અસરો મન સુધી પહોંચે છે અને મનને આપણે નોય મારું કર્યું એટલે એનાથી આપણે છૂટા પડ્યા, આત્મારૂપ થતા જવાય. એટલે આજે આ વિચારો બધા જુઓ અને જ્યાં જ્યાં દખલો થતી હોય, ભગવટ ટાપતા હોય અથવા ના છેતરી ગયો એની પર આમ એક ધારું ચાલ્યા જ કરે, આવા લોકોને તો આમ કરી નાખવું છે ને તેમ કરી નાખવું છે, તો કે આપણે ભાઈ આ પરિણામનું તોફાન ઊભું થયું છે, નોય મારું સ્વરૂપ, તું જ્ઞેય છે ને હું જ્ઞાતા છું, તું નોય મારું સ્વરૂપ. એટલે નોય મારું સ્વરૂપ એ બોલતા જઈએ તો એક વખતમાં ના પતે, પછી પચાસ વખત બોલો તો પછી કાયમનું છૂટું પડી જાય. અને એ ધીમે 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 જ્યાં જ્યાં મન જે અટકણ હોય ત્યાં વધારે વધારે એના વિચાર કર્યા બતાડ્યા જ કરતું હોય. તો આપણે શું છે, બંધ કેમ ન થતું? તો કે ના એ નહીં બંધ થાય, આપણે ડિટેચ થાવ એનાથી. નોય મારું પરિણામ એક નહીં છે ને હું જ્ઞાતા છું. આપણે જેટલા છૂટા પડ્યા એટલો આપણો પાવર એમાં નવરો પેસતો નથી અને એના પરિણામ બતાડી બતાડીને એક્ઝોસ્ટ થઈ જશે, પછી ખાલી થઈ જશે. આપણે એનાથી છૂટા, આ છૂટા પડવા માટેનું આગળની ટેકનિક છે કે નોય મારા પરિણામ બોલો, નોય મારું સ્વરૂપ. આ જે બતાડે છે મારું સ્વરૂપ નોય, એ ગમતા વિચાર બતાડતો હોય, આમ કરી નાખીશું નામ દાદાનું કરીશું, તો એ જાણો કે તારી વાત જાણી, ખરાબ બતાડતો તો એ જાણો શું બને છે, પછી જુઓ એના પ્રમાણે બને કે નાય બને. એમાં આપણે તન્મય આકાર રહીએ છીએ અને એ તન્મય આકાર પણ છૂટવા માટેની આ અદ્ભુત પ્રયોગ છે. આ અને દાદા કહે છે અમે નિરંતર આ દશામાં હોઈએ, એક પણ અંતસ્કરણના મનના પરિણામમાં એકાકાર ન થઈએ. એકાકાર થવું એને વિશેષ ભાવ કહેવાય છે, એ ન થવા દીધો એટલે સ્વભાવ ભાવમાં રહ્યા કહેવાય. સ્વભાવ ભાવ નિરંતર રહ્યો એટલે અહીં જ મોક્ષ વર્તાય. અને એ આ પ્રયોગથી આપણે સિદ્ધ થઈ શકે એવું છે કે જેટલા ઊભા થાય પરિણામ. આપણે શું છે કે ગમતું હોય ને મીઠાશ આવે, લાલચને માર્યા વિચાર બતાડે કે એ હવે નવરા છીએ, કોઈ છે નહીં, ઇન્ટરનેટ ચાલો જોઈ લઈએ, એટલે કૂદી પડે. ત્યારે એ ના કે આ જ્ઞેય છે, જ્ઞાતા જ રહે નહીં, એ તારી વાત સાંભળી, આપણું ધ્યેય પ્રમાણે ચાલવાનું છે, મન બતાડે એમાં નથી, ત્યાં જુદું પાડો. ગમે તેવા તું વિકારી પરિણામ બતાડીશ, મોય મારું સ્વરૂપ, મારે એ ખાડામાં પડવું જ નથી, તું ઊંધું બતાડે છે પક્ષમાં નથી, ત્યાં જાગ્રત રહો. એટલે એવી રીતે પ્રેક્ટિસથી અભ્યાસથી આ મનના પર્યાયોને તોડતોડ કરવા, મારા નથી એ તોડતોડ કરવાથી પછી ધ્યેય તરફના પુરુષાર્થમાં આગળ વધાય, જ્ઞાતા દ્રષ્ટાના પુરુષાર્થમાં. અને આમાં જે તન્મયાકાર થવાતું હતું એ છૂટું પડતું જાય. કામના હોય જવાબદારી પછી નેક્સ્ટ આ, પછી હું આમ કરીશ, પછી આમ કરીશ, ભાઈ કેટલું ચક્કર ચાલતું હોય તેને જુદું પાડો, ભાઈ આજ્ઞેય છે ને હું જ્ઞાતા, અથવા તો હોય મારા પરિણામ, હોય મારા પરિણામ, તો એ સ્થિરતા આવતી જશે. હા જુદું રહ્યા પછી જુદું કરો કે હા તારે પછી શું કરવું, તો આ પતાવતું હું જુદો અને તું જુદો. આપણે જે એકાકાર થતા હતા તે એકાકાર ન થવાય એની માટેનો આ પ્રયોગ છે. એટલે આપણે જીવનમાં જોઈશું કે ક્યાં ક્યાં મનના પરિણામોમાં એકાકાર થઈને વર્ત્યા, તે તે બધા પરિણામોમાં આવી રીતે જુદું પાડવું છે, જુદું રહેવું છે, રોય મારા પરિણામ. અને બીજું સમજાય કે આના આધારે ઉત્પન્ન થનારા કામના આધારે, વ્યક્તિના આધારે, ચીજ વસ્તુના આધારે, અથવા તો વિષયના આધારે, માનના આધારે, અપમાનના આધારે, એ બધા રિલેટિવ પરિણામ મનના છે, મારા પરિણામ નથી. એ જાણનાર એટલું જ મારું સ્વરૂપ છે, એટલું જ મારું પરિણામ છે. એટલે કાયમ માટે આ સમજ રાખવાની, સ્વભાવથી જો આના આધારે ઉત્પન્ન થનારા પરિણામ મારા નહીં, જો હું જાણું એટલું જ મારું પરિણામ છે, તો પછી એ મનની અસરોમાં એકાકાર ન થવાય, ભોગવટા ના આવે અને મનથી મુક્ત રહેવાય. એટલે આ પરિણામોને, મનના પરિણામ એટલે વિચારો, વિચારોને નોય મારા, નોય મારા, તો ભાગાકાર તન્મયાકાર પણ છોડવા માટે નોય મારા કરતાં કરતાં છૂટા પડી જવાનું છે. એટલે અત્યાર સુધી જે જે બન્યા હોય પ્રસંગો એ બધા લેતા જઈએ, ભવિષ્ય માટે ગોઠવે કે આવું ગમે તેવું બન્યું હોય, આવું મન તોફાને ચડે તો એની સાથે આવી રીતે જુદા રહેવું છે, આ પરિણામ મારા નથી.
એ જાણનાર એ મારું સ્વરૂપ છે, આ બતાડે છે એ મારું સ્વરૂપ નથી, એ જ્ઞેય છે, જાણનાર તે જ્ઞાતા તે મારું સ્વરૂપ છે. એટલે આમ જુદું રાખવાથી એની સાથે જુદાપણું વધ્યા કરશે. અને એવી દશા એ નિરંતર રહે એ ઊંચા ઊંચી દશામાં પહોંચી ગયા. આ ભાવમાં મન સાથે એકાકાર થાય જ નહીં એટલે મોટા મોક્ષની એટલે મોટ જ્ઞાનની ઘણી ઊંચી શ્રેણીએ ચડ્યા કહેવાય. એ જ્યારે ત્યારે આપણે લાવવાનું છે. એવા આ પ્રયોગ કરતાં કરતાં એ શક્તિઓ વધતી જાય, એ દશા સિદ્ધ થાય આપણે. ચાલો સામાયિક કરીશું. બોલો, હે દાદા ભગવાન, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, મને શુદ્ધ ઉપયોગ પૂર્વક મનના ભરેલો માલ વિચાર સ્વરૂપે પ્રગટ થાય, તેમાં તન્મય આકાર ના થવાય તે માટે એ વિચાર નોય મારું સ્વરૂપ, એને જાણનાર તે મારું સ્વરૂપ છે, એમ જુદાપણાની જાગૃતિ રાખી મનના વિચારોના તન્મયાકારપણાને છૂટા રાખી શકાય એવા અત્યાર સુધી મનના જે જે તોફાનો ઊભા થયા હોય તેવા વિચારોમાં નોય મારું સ્વરૂપ એમ ભાગાકાર કરી જુદું રહેવાય એવી સામાયિક કરવાની શક્તિઓ આપો. હું મન વચન કાયા મારા નામની સર્વ માયા ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ, હે દાદા ભગવાન, આપ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સમર્પણ કરું છું. હું શુદ્ધાત્મા છું, 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 શુદ્ધાત્મા. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ બધાને.